ભાગવતમાં એવું લખ્યું છે કે પૃથ્વી જેટલો કાગળ હોય અને સમુદ્ર જેટલી સહી હોય ને જેટલા વૃક્ષો છે ને એ બધી પેનો હોય ને સરસ્વતીને ગણપતિ બે લખે ને તો ભગવાનના ગુણ પૂરા ન થાય એવું કબીરદાસે તો લખ્યું છે પણ ભાગવતમાં લખ્યું છે. ક્યાં ભગવાન ને ક્યાં આપણે. અનંત અનંત જન્મથી માયામાં જીવ છે ને એ બહુ ઊંડા ઉતરેલા છીએ આપણે. અશાંતિ ઉદ્વેગ કેટલા બધા અવતારો લીધા છે આપણે, જનાવરના પશુના વૃક્ષના. ભગવાને ખૂબ દયા કરીને આપણે મનુષ્યનો અવતાર આપ્યો, એમાં એ ભારત દેશમાં આપ્યો. દુનિયા પર 220 દેશો છે આ પૃથ્વી પર, એમાં ભારત જેવો કોઈ પવિત્ર દેશ નથી અને દુનિયાના કોઈ દેશમાં તિથિ નથી ભારત સિવાય કોઈ દેશમાં. તારીખ પ્રમાણે બધા ચાલે છે. આપણા દેશમાં તારીખ પ્રમાણે હતું જ નહીં, અંગ્રેજો નાખી ગયા. આપણે અહીંયા તિથિ પર રવિવારની રજા હતી, રવિવારની હતી આપણે રજા, 11મી રહેતી, પૂનમની રહેતી, અમાસની રહેતી. અંગ્રેજો નાખી ગયા રવિવાર આપણને. અમાસ 2/11 ને પૂનમ 4 રજા થઈ ગઈ ને મહિનાની, એની જગ્યાએ 4 રવિવાર નાખ્યા આપણને. 200 વર્ષ અંગ્રેજો રહ્યા આપણા ભારત દેશમાં. કોઈની પત્ની હાડી પહેરતી થઈ, લાખો હતા અંગ્રેજો 200 વર્ષ સુધી. અને તમારા બૈરાન પાટલો નાખીને જતા રહ્યા, કોટ ને ટાય ને બધું એ અંગ્રેજો નાખ્યું આપણને. ડાઇનિંગ ટેબલ ઉપર ને ચમચીથી ખાવું ને. કોઈ દેશની અંદર ભગવાનનો અવતાર થયો નથી, કોઈ દેશમાં તીર્થ પણ નથી. અહીંયા ગંગા, યમુના, સરસ્વતી, હિમાલય, ભગવાનના અવતારો, ઋષિ મુનિઓ, તીર્થો, મહાન સંતો એ ભારત દેશમાં છે. હું એટલા માટે કહું છું કે ભારત દેશમાં આપણે જન્મ મળ્યો એની અંદર ગુજરાતમાં જન્મ મળ્યો આપણને. 29 રાજ્યો છે ભારતના, એમાં ગુજરાત જેવું એક રાજ્ય. આખી પૃથ્વી પર દારૂબંધી હોય તો ખાલી ગુજરાત રાજ્યમાં છે. ભલે લોકો પીતા હોય સુણે તારકે, પણ જો છૂટ હોય ને હું પુના ગયો છો પારણ કરવા. કાર્યકર મને કે ગાડીમાં તમને સમય છે તો તમને આટો મરાવું રાત્રે 11:30. દારૂની દુકાને છોકરા છોકરીઓની લાઈનો લાગી હોય દારૂની લેવા, આપણે નવાઈ લાગે. ને ગુજરાતમાં દારૂ બનતી છે એ ઉપકાર ભગવાન સ્વામિનારાયણનો ને ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજનો છે. આપણને ખ્યાલ નથી પણ દારૂની છૂટ આપવાની બોર્ડર આવી ગઈ છે, ઠરાવ થઈ ગયો છો. અને બાપાએ રિક્વેસ્ટ કરી છે ગુજરાત સરકારને કે નહીં પીતા એ પીવા, કારણ કે સરકારને આમાં 80-90% ટેક્સ હોય છે અને એ બધા પીવે તો છે પણ કોઈ ટેક્સ હોય નહીં, એટલે એને આવકનું વિચારતા હોય રાજ્યનું. સરકાર ખોટી છે એવું નહીં પણ એની રીતે વિચારતા હોય. પણ બાપાએ રિક્વેસ્ટ કરી કે મને ભગવાન સ્વામિનારાયણની આ કર્મભૂમિ છે અને નિયમ તમે રાખો તો સારું છે. તો ગુજરાતમાં આવો, આપણને એમાં એવા સારા વિસ્તારમાં જન્મ આપ્યો, શરીર સારું છે. બેરા હોય, મૂંગા હોય, કંઈક અંધ હોય તો શું આપણે ભગવાન પછી. આજે ભગવાને શરીર સારું રાખ્યું છે આપણને, એ એમની દયા છે આપણી પર. ભગવાનનું લોખંડને પાણીમાં મૂકે તો બૂડી જાય, પણ લાકડા જોડે ફિટ કરી દીધું હોય ને તો લાકડું તારે ને લોખંડને તારી દે. આપણે ગમે તેટલા મોટા ઓફિસરો હોય, ગમે તેટલા હોદ્દાઓ હોય, ગમે તેટલી સંપત્તિના માલિક હોય તો એ આપણે લોઢા જેવા જ છીએ, બુડી એવા જ છીએ. માયામાં નરકમાંથી બહાર કાઢ્યા છે આ પૃથ્વીમાં, વેચાઈ જાઓ ને તમે કુટુંબ હાથે તો 84 લાખ જન્મમાંથી કોણ બહાર કાઢે એમ છે. 8 આવરણ પાર ભગવાનના ધામમાં લઈ જવું છે, કોઈ તમારા વેવાય કે સરકાર કે કોઈ પણ મોટા કંપનીના માલિકોની કોઈની ઇસ્સત છે, કોઈ દેવોની તાકાત નથી. 33 કરોડ દેવો ભેગા થાય ને તો પરમાત્માનું ધામ ન આપે. મેં 18 પુરાણ તો વાંચ્યા છે પણ ભાગવત તો 2 વાર વાંચ્યું છે. દેવતાઓની આયુષ 30 કરોડ વર્ષની લખી છે. કોઈ દેવતા બીમાર છે સાંભળ્યું, અને વૃદ્ધ ના થાય કોઈ, બધા યુવાન રહે, કોઈને છોકરા ન થાય. એક ઇન્દ્રને એક જ દીકરો થાય, એને સ્વર્ગની ગાદીનો વારસદાર રહે એટલા માટે, બીજા કોઈ દેવના દીકરા નહીં.
આ સૂર્યપુત્ર લખે ને કર્ણને, એ તો કુંતા માતા કુંવારા હતા, દુર્વાસા એને મંત્ર આપેલા છે કે પાંચ મંત્રથી તમને પાંચ દીકરા થશે. અને એક લગ્ન થયા પહેલા એની ટ્રાય કરી. પહેલાના ઋષિ મુનિઓ આ બધા વરદાની આપતા અને શ્રાપય આપતા અને બે ફળતા. શ્રાપ તો હજી આપે છે પણ આવું કોઈને કંઈ લાગે નહીં, આપે ખાલી. એવું હોવું જોઈએ ને આપણામાં શ્રાપ આપે, એવું દૈવત સત્ય. અને પહેલાં એની દુર્વાસાને મંત્રથી બોલાવ્યા, પહેલાં એને સૂર્યનારાયણનો મંત્ર જપ્યા અને સૂર્યનારાયણ મૂર્તિમાં આપ્યા. અને કુંવારા દુર્વાસા એટલે હતા કુંતા માત્ર, લગ્ન પહેલાં એને સંતાન થયું છે અને એને શરમ આવી એટલે એને નદીમાં પોતાના દીકરા કર્ણને પેટીમાં પેક કરી અને તળાતા મૂકી દીધા. એક ઋષિ મુનિએ પેટી લીધી અને કર્ણનો ઉછેર કર્યો. લોકોને ખબર નથી કે આ ક્ષત્રિય છે ને પાંડવોનો ભાઈ છે. ભીમ વાયુપુત્ર હતા, ઇન્દ્રનો દીકરો અર્જુન હતા, આ બધા દેવોના દીકરા હતા. નકુલ સહદેવ પાંડુ રાજાને બે પત્ની હતી, કુંતી અને માંદરી. આ કથા આવે છે મહાભારતમાં. પણ કોઈ દેવોને દીકરા ના થાય. અને દેવતાઓના સુખ કેટલા બધા લખ્યા છે ને કે આપણે સાંભળીને આપણે એમ છે કે આપણે ત્યાં જ જવું છે. કલ્પ વૃક્ષ બધાને ઘરે, પારસમણી, ચિંતામણી, એટલી મોટી આયુષ, પ્લેનો બધાને મંત્રથી ચાલે, કોઈ પાયલોટ ડીઝલ પેટ્રોલ કંઈ છૂટતી, કોઈ દુષ્કાળ નહીં, ગઢપણ નહીં, રોગ નહીં, 30 કરોડ વર્ષ જીવવાનું, જુવાની થઈ જાય ને મન આપણે જવાનું. પણ ભાગવતમાં લખ્યું છે કે દેવોના સુખ ભગવાનના ધામ આગળ નરક જેવા છે. મહાભારતમાં વાંચ્યું, શાંતિ પર્વમાં. પરમાત્મા તો ક્યાં છે? વેદરસમાં લખ્યું છે, હોપારી જેટલી જગ્યા હોય ને એમાં 1000 સૂર્યનો પ્રકાશ કેન્દ્રિત કરો ને અને જે તેજ નીકળે બીજે ક્યાંય કિરણ ના જ આવી જોઈએ. હોપારી જેટલી જગ્યામાં જ 1000 સૂર્યનો. આ સૂર્ય તો દજાડે પણ શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. તેજ તેજે જ્યાં તેજ અંબારે, તેજો મય તન તેના રે, તે તેજ મધ્ય સિંહાસન શોભે, ત્યાં બેઠા બહુ નામી રે. એવું ભગવાનનું ઠંડુ શીતળ શાંત તેજ, એ તેજની આખી ભૂમિકા છે ભગવાનના ધામની. અક્ષરધામની વાત કરું છું. આપણા બધા શરીર છે ને ખોટા શરીર છે. આ પાંચ તત્વનું શરીર બન્યું છે આપણું, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ આપણે મૃત્યુ પામી જઈએ એટલે પાંચ તત્વમાં આપણું શરીર ભળી જાય. આપણી અંદર જઠરા અગ્નિ છે, પૃથ્વી, જળ, તેજ. તેજ એટલે અગ્નિ. પૃથ્વી આ રખ્યા થઈ જાય શરીર આપણું. વાયુ છે અંદર, જળ છે અંદર પેટમાં. આ પાંચ તત્વનું શરીર બનાવ્યું છે. અમુક મટીરિયલ નહીં, આપણે મકાન બનાવી લાકડા, પથ્થર, ફર્નિચર, કલર જે કંઈ હોય એવી રીતે આપણું શરીર શેનથી બન્યું છે? મટીરિયલ આ પાંચ તત્વનું બન્યું. આપણે કોઈ શરીર નથી, કોઈ મનુષ્ય જ નથી આપણે. મનુષ્યનું શરીર ભગવાને આપ્યું એટલે આપણે શું કહેવાય? મનુષ્ય. આપણો આત્મા જ્યારે ભેંસના દેહમાં જાય, બળદમાં જાય, પશુમાં જાય એટલે પશુ થઈ જાય. તમને બુદ્ધિ ના બેહે તો ઘણા ગામડામાં કહે છે કે અમારા દાદા નાગ રૂપે ફરે છે. બદલાનું પણ શરીર એટલે ખોળ્યું છે. આ મકાનમાં તમે રહો છો, મકાન આપણે નથી. કપડાં પહેરે, કપડાં આપણે. ગીતામાં ભગવાન લખ્યું, વાંસાંસી જીર્ણાને યથા વિહાય. કપડાં બદલાઈ જાય છે જૂના થઈ, એમ શરીર આપણા બદલાઈ જાય. કોઈ માણસ મૃત્યુ પામતા જ નથી. તમે જૂના ઘરમાંથી નવા મકાનમાં રહેવા જાઓ તો મૃત્યુ પાયમાં કહેવાય આપણે? એમ શરીર બદલાય આપણા. મૃત્યુની ભય ન હોવી જોઈએ કોઈને. આ શરીર આપણે છઈ નહીં, પરિવારે આપણો નથી, આપણે આત્મા છીએ. આ વાત શ્રીમદ ભાગવતમાં રાજા પરીક્ષિત, સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે. તું તો રાજા મરી સતી પશુ બુદ્ધિ મીમામ થાય. તું રાજા મરીશ એવી તારી પશુ બુદ્ધિનો ત્યાગ કરી દે. મરશે તો શરીર મરશે, આત્મા નહીં. કોણ છે આપણે સાંભળે છે કોણ? કાન કે આત્મા? હાથમાં નીકળી જાય કાન એવા ને એવા સંભળાય નહીં. મળતા મળતાના મોઢામાં સમસી મૂકો આઈસ્ક્રીમની ભરીને હવાજ આવશે. તમે તમારી પત્ની સાથે રહેતા હો, મેરેજ કરેલા, રાત્રે કોઈને હાટપેલ થયું હોય ખાલી આ તો દર્શન આપું છું. તમે 150 વર્ષ જીવન અમર કઈ ટિફિન મોકલાવો. આ એક વાત કરી છે આપણે
કે રાત્રે ઉપડી ગયા હોય તો તમારી વાઈફ બે રાત્રે તમારી જોડે અવાર ઉભી કેમ, એટલા બધા વર્ષો સુધી રહ્યા જોડે, બીક લાગે ને તમને વળગશે તો રાત્રે જીવ નીકળી ગયો. અગરબત્તી અડે છે આપણને, દિવેટ અડે હળગતી, કેટલા દાદી બહુ પડી જઈ કોણસો અડી ગયો હળગતો, પણ આખા આખા માણસને બાળે છે કેમ હલતો નથી માણસ. આપણે બે વસ્તુ નો હોય, હું તમે સામાન્ય વાત કરી કે કોઈના ધામમાં ગયા લગ્નમાં અને કપડા બગડી ને કોઈ કિચન ઉડાડે ખાંડો કર્યો હોય, બાઈક લઈ નીકળ્યો કોઈ જોવાય ને, આપણે બાઈક નીકળ્યા બજારમાં, સામે પક્ષે પહોંચી ગયા પછી જ્યાં છોકરીનું ઘર છે ત્યાં કપડા બગડી સારું નહીં સારું, હું કેવું સંદેશ છે નહીં સારું. આપણે એને ધામમાં ગયા આપણા કપડા બગડે, આપણું ઘર નથી ને, ગમે જેટલું સારું મહેનો હોય તો મૂળ ભંગી જાય આપણો. કપડા બગડે એ સારું કે કોઠના ડાઘા નીકળે એ સારું? બે ત્રણ ડાઘા પડ્યા હોય મોટા મોટા ઓઠે ગાલે કપાળે, કપડા તો બદલાય, સ્કીન બદલાય છે. કોટ નીકળે એ સારું કે ગાંડો થઈ જાય એ સારું? શું સારું કહેવાય? કોટ નીકળે સારું, ગાંડા જોડે કોણ બે? ગાંડો હારો કે મળદું હારું? મળદા જોડે કોઈ બેહે? અમને વાત કરી એમ મળદું થઈ જાય એટલે શું થાય છે? વ્યક્તિ શું થાય છે? માંથી જીવ નીકળી ગયો, બરાબર છે ને? અને હું પડી રહ્યું શરીર. કલ્યાણ કોનું થાય છે, શરીરનું કે જીવનું? જીવનું. હવે સાચું બોલજો, શરીર પડ્યું રહ્યું અને જીવ નીકળી ગયો, આપણે કોણ છે બેમાંથી? આપણે બે ના હોય છે કે એક જ હોય છે? કે આપણે પડ્યું રહી આપણે છીએ કે નીકળી ગયું એ આપણે છીએ? બરાબર છે. હવે મહેનત કોના માટે કરી છે આખી જિંદગી? પડ્યું રહે એના માટે, જતું રહે એના માટે. અને આપણે કોણ છીએ? જતું રહે એ. અને મહેનત કોના માટે કરી? હવે માલને હસવાય કે પેકિંગને હસવાય? માણસ આખી જિંદગી શરીરની જ સુવિધાઓ જોવે છે. અમે અત્યારે આવ્યા અહીંયા, અમને ગાડી લઈ આવી, ડ્રાઈવર લઈ આવ્યા, ડ્રાઈવર બરાબર છે. ગાડીમાં અઠવાડિયું બેસી તોય ન હોય, એક્સિડન્ટ કોણ કરે છે, ડ્રાઈવર કે ગાડી? ગમે તેવી ગાડી તમારી, રોલ્સ હોય કે મર્સિડીઝ, ગમે તેવી ગાડી હોય, પણ ડ્રાઈવર બાટલી પી નાખે અથવા બેદર કરી હોય તો ભટકાય કે ના ભટકાય? એટલે વધારે ફોકસ કોની પર કરવું જોઈએ, ડ્રાઈવર ઉપર કે ગાડી ઉપર? આ મન છે ને ડ્રાઈવર છે. ઉપનિષદની અંદર એક વાત લખી છે આપણા ઋષિ મુનિઓએ, કેવી વાત લખી છે? રૂપક આપ્યું છે આપણને, શરીર છે એ રથ છે, રથયાત્રા આવે છે ને, શરીર છે એ રથ છે, અને પાંચ ઇન્દ્રિયો છે આપણી અંદર, એ પાંચ ઘોડા રથને જોડેલા છે. કઈ? આપણી દસ ઇન્દ્રિયો છે, પાંચ કર્મ ઇન્દ્રિય અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયો. એમાં જ્ઞાન ઇન્દ્રિય કઈ છે? આપણી આંખ, કાન, નાક, જીભ અને આપણી સ્ક્રીન, ચામડી, જેમાંથી આપણે જ્ઞાન થાય એને જ્ઞાન ઇન્દ્રિયો કહેવામાં આવે છે. આંખથી જોવાથી જ્ઞાન થાય આપણે, માણસ છે, પશુ છે, ઢોર છે, કયું વૃક્ષ છે, બધું જ જ્ઞાન, એટલે જાણવું, એ જ જ્ઞાન, શબ્દ જ્ઞાન છે, જાણવું બસ. નાગનું જ્ઞાન થઈ ગયું કે નહીં આપણને? અડાય કેટલો હું વાળો હોય, હાથ ફેરવાય, રાતને સપનામાં આવે તો પલંગ ઉપરથી હેઠો પડી જાય ભાઈ, એનું જ્ઞાન થઈ ગયું આપણને. એટલે આપણે કાન ઇન્દ્રિય છે એ શબ્દથી જ્ઞાન થાય છે. તમે સાંભળીએ આપણે કાંઈ પણ, આ ગીત છે, આરતી છે, આ નગારું વાગ્યું, અહીં કોઈક રડતું હોય એક માણસ નજીકમાં, અહીં બેઠા બેઠા અવાજ આવે આપણને, તો આપણે શું વિચાર આવે કે ભાઈ દુઃખીએ છે કોઈ, પણ પતિ માણસ રોવા મળે એક હાથે શું થાય, કોઈ મૃત્યુ પામવા લાગે, અહીં બેઠા બેઠા ખબર પડે આપણે. નગારોને ઝાલર વાગે તો અહીં બેઠા બેઠા શું થાય, આરતીથી બેન્ડ વાજા વાગતે શું થાય, કોઈના લગ્ન લાગે. અહીં બેઠા બેઠા આપણે સાંભળવાથી શબ્દથી જ્ઞાન થાય છે, આંખીઓમાંથી જોવાથી જ્ઞાન થાય આપણને, પછી જીભ આપણી, એ આપણી જ્ઞાન ઇન્દ્રિય છે, ખાટું ખારું તીખું બધું જ્ઞાન થાય ને આપણે, એ જીભમાંથી થાય છે.
હું ખાવું હું ન ખાવું કેવા ટેસ્ટ આવે બધાય. સ્વાદ ઇન્દ્રિય છે આપણી અને સ્કિન છે આપણી, ઠંડુ ગરમ એટલે ખ્યાલ આવે ને, એમાંથી ઠંડો પવન ગરમ પવન હુંવાળું હોય ખડબસડું હોય આ બધી જ્ઞાન શેમાંથી થાય છે? દૂધ તમે જોયું આંખથી દૂધ છે, પણ ઠંડુ છે ગરમ છે ખબર પડે આપણે? એના માટે આંખથી ખબર પડે, કાનથી હું અડાડવું પડે આંગળી, પણ ગળ્યું છે કે મોડું છે એના માટે જીભની જરૂર પડે પછી. એટલે પાંચ આપણી કઈ ઇન્દ્રિયો છે? જ્ઞાન ઇન્દ્રિયો છે, પાંચ કર્મ ઇન્દ્રિયો. હવે જ્ઞાન ઇન્દ્રિય છે, પાંચ ઘોડા છે, શરીર આપણો રથ છે અને ડ્રાઈવર મન છે. ઘોડાની લગામ કોના હાથમાં છે? મનના હાથમાં. પાંચ ઇન્દ્રિયોને મન દોડાવે છે. જે વિચાર આવે ને એ તરત મન, મનમાં વિચાર આવે એ માણસ ક્રિયાઓ કરે છે. અને આત્મા છે ને એ રથી છે, રાજા રથની અંદર. લગામ છે ને બુદ્ધિ છે, મન એનો સાર છે. જે કાંઈ દુનિયામાં માણસો નિર્ણય કરે છે એ શરીર કરે છે કે મન કરે છે? કોણ કરે છે બોલો? મન. આ બાજુ જોજો બધાય, મારે સામું જોજો બધાય. કોણ નિર્ણય કરે છે? મન કરે છે. એ મન ખરાબ છે, નો જોવાનું જોવે છે મન આપણું. નો બોલવાનું બોલે, નો ખાવાનું ખાય છે, નો કરવાનું કરે છે. જેટલા માણસો દુનિયામાં દુઃખી થાય છે ને પરમાત્મા કોઈને દુઃખી કરતા નથી. વિચારથી માણસ દુઃખી થાય છે અને વિચારથી સુખી થાય છે. રાવણને હોનાની નગરી હતી, રાજા હતો, કોઈ રોગ નહોતો, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો. 10,000 વર્ષ એની તપ કર્યું છે, મહાદેવ પ્રસન્ન થયા, બ્રહ્મા પ્રસન્ન થયા, પણ મનનો કચરો નીકળ્યો. પોતાની પત્ની મૂકી અને રામ ભગવાનના પત્ની સીતા માતામાં એનું મન ગયું. શું પરિણામ આવે એનો તો નાશ થયો, આખા દેશનો નાશ કર્યો વ્યક્તિ. દુર્યોધને હોનાના સિંહાસનો આપ્યા તેઓ ધૃતરાષ્ટ્રે, ભારતનો રાજા બનાવ્યો. સુખી થયો ભાઈ? તમારા દીકરાને ગમે તેટલી પોપર્ટી આપશો તમે, પણ મન ખરાબ હશે ને તો તમારી આબરૂ અને સંપત્તિ બે ધૂળ કરી નાખશે. કાંઈ આજે હજારો માણસો દારૂ પીવે છે, અધર્મ છે, દારૂ છે, પાપ છે. શું વિટામિન છે એમાં? શું શરીરને પોષણ મળે છે? માણસો આજે દારૂના રવાડે ચડી જાય, તમાકુના રવાડે ચડી જાય, ખાવા મળે. ખાવાની વસ્તુ છે આ કચરો? સુખી થવા ખાવ છો તો આખા ઘરને ખવડાવો. એકલા કેમ સુખ લો છો? દુઃખી થવા ખાવ છો તો મગજ વગર ના હોય આપણે. દુઃખી થવા કોઈ ખાય? વ્યસન છે એ ખરાબ જ છે. કળજુગના સ્થાન આપ્યા છે ભાગવતના 3જા સ્કંદમાં. જુગાર, વ્યભિચાર, માંસાહાર, હિંસા, ચોરી આ બધાએ અને હોનામાં વાસ આપ્યો છે ભગવાને. પરિક્ષિત રાજે આપ્યો કળજુગને, સુવર્ણમાં વાસ તારો છે. કળજુગ એટલે કંકાશ. સારું સારું ખાવું, સ્ત્રીઓ, પૈસા, જળ જમીને જોરું, કજિયાનું સોરું, એમાંથી માણસને પ્રશ્ન ઊભા થાય છે. સુખી થવા માણસને કશું શરીરને ધોધો કરી છે, પણ મન બગડેલું હોય ને, તમે ગમે તેટલી સંપત્તિ હોય કે સત્તાઓ હોય. ઇઝરાયલની અંદર સોલોમન રાજા થઈ ગયો, 700 રાણીઓ હતી એને, 700 પેલેસ હતા, 700 રથ હતા. હોનાના વાસણથી નાતો એ રાજા, પણ એની જીવન કથામાં લખ્યું છે કે મેં 3 વાર આત્મહત્યાના વિચાર કર્યા, હવામાં બાચકા ભર્યા, મારા હાથમાં કાંઈ આવ્યું નથી, મારું જીવન ફેલ ગયું. એટલું મેળવ્યા પછી પણ, મેળવવા જેવો તો મોક્ષ છે આપણો બસ. એ મનથી ભક્તિ થાય છે, શરીરથી દંડવટ કરીએ બરાબર છે, આરતી કરી, પણ મન ભટકતું હોય ને તો લાભ નહીં થાય. છોકરા ભણ્યા કરે પણ ધોરણ નો બદલે એવું બાળકો છે બિચારા. અમુક છોકરા જોજો તમે, એવા હોય ને પૂઠા બદલ્યા કરે, ચોપડીના સાયકલ ધોયા કરે, કંપાસ બદલે, સ્કૂલ બેગ બદલે, ભણવામાં ઠ હોય બસ આવું બધું કર્યા કરે. હટર પટર આવી માળા રાખવું, આવા પુસ્તક લાવું, આવું લઉં, બધું ગમે તેટલું કરો. આ બધો દેખાવ છે ને ક્યાં સુધી અંદરની શાંતિ કોઈને મળી નથી. આજે રાજા કરતા ફેસિલિટી છે સમાજમાં લોકોને, કેવી બધી સુવિધા. આપણા વડવાઓ લીપણ કરતા, ચૂલા હળગાઈ રસોઈ કરતા, માટલા વીંચળતા, જાતે દળતા, અને 20 માણસ એક રસોડે જમતું, કોઈના છૂટાછેડા જોયા નથી ગામડા.
આજે માણસ કેટલો બધો કરે છે તાઇફા, હંપીને રહ્યા કે છે બે ત્રણ પાંચ જણા ઘરના સભ્યો, કશું સુધી અમેરિકામાં ગયા, એનો પતિ એની કોફી જુદી મૂકી, એની પત્ની પોતા માટે જુદી મૂકી, બેંક બેલેન્સ એ અલગ, વાહનો અલગ, ગમે ત્યાં નોખું પડે છે કે વેચવાનું આવે જ નહીં એ લોકો, એવું આપણે અહીંયા ભેગા થઈને ગામડાની સંસ્કૃતિ શું હોય, ભેગા થઈને જમવાનું, શહેરમાં શું હોય, ભેગું કરીને ખાવાનું, ખાવાનું ભેગું નહીં કરવાનું, ધન ભેગું કરીને પછી ખાવાનું. ભેગું કરવાનામાં પણ આપણે અધર્મથી ભેગું કર્યું હોય એ શાંતિ આપશે. પાંડવોનું પછાય પાડ્યું દુર્યોધને, હું સુખી થયા ભાઈ? અને ક્યારેય ખોટા કર્મ ના કરવા જોઈએ. આજે પ્રમુખ સ્વામીનું નામ દુનિયામાં છે, આખા વિશ્વની અંદર છે, આ પૃથ્વી છે, ત્યારથી આવું કામ કોઈ કરી નથી. તેની 1200 હિન્દુના મંદિરો બાંધ્યા, કેટલા દેશોમાં બાંધ્યા, મિડલ ઇસ્ટની અંદર તમે જુઓ, આરબ કન્ટ્રીમાં મુસલમાન રાજા છે, ત્યાં દુહા, કતાર, સાઉદીયા, આબુધાબી, બહેરીન, આ બધા તમે જુઓ, દુબઈ, આ બધાની અંદર મંડળો આવે છે. આપણા મંદિરો થયા છે ઘણા બધી જગ્યાએ. આબુધાબીની અંદર તો આજે આપણે 14 એકર જગ્યા દાનમાં આપી, ઈંચના ભાવ બોલાય, મફત. બીજા 14 એકર આપી, ત્રીજી વાર 14 એકર આપી. અને મુસલમાન રાજ્ય છે ત્યાં, ત્યાં કીધું કે તમારે પાણી, લાઇટું, પછી સિક્યોરિટી બધું રાજ્ય તરફથી રહેશે. આ પૃથ્વી રહી ક્યાં સુધી આ માલિક બીએપીએસની રહેશે એવું આપણે લખાણ કરીને આપ્યું છે. કોઈ આપે ને પહેવા દે છે? આજે બાપાનો પ્રભાવ કેવો હતો, પ્રમુખ સ્વામીની પૂજા લોકો કેમ કરતા, સદગુણો એનામાં હતા. ગુણ માણસમાં હોય એ માણસ સુખી થાય, દુર્ગુણથી માણસ દુઃખી થાય છે. દુર્ગુણો મનમાં છે જ. અત્યારે આપણે કોઈને રોગ નથી, પણ બોડી ચેક કરે તો કાંઈક તો નીકળે જ, બોલો, બીપી કે શુગર થોડુંક તો આવી જ જાય, કંઈ કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ થોડુંક નીકળે જ માણસને. આપણે કોઈકને પૂછીએ કેમ છે, કે સારું છે, કેમ છે, મજા છે. દવાખાનામાં કોઈને ખબર કાઢવા જાઓ ને, બાટલા ચડાવ્યા હોય, આપણે પૂછીએ કેમ છો, સારું છે, તો ઘરે ઉઈ જાવ ને શું કામ હોતા, સારું નથી બોલવાનું. એ તો અંદરની મજા ક્યાં હોય છે કોઈ. એક ભાઈ ફોન કર્યો એના જમાઈને કે શું કરો છો, કે સહન કરી છે એમ. ભગવાન માટે ના કરી શકે, પરિવાર માટે કરી શકે. એટલે આપણા કલ્યાણ માટેની વાત આપણે કરી, કે આપણી ઇન્દ્રિયો, આપણો રથ છે શરીર છે, ઇન્દ્રિયો છે એ ઘોડા છે પાંચ, લગામ છે એ બુદ્ધિ છે, અને મન એનો સારથી છે. લગામ કોના હાથમાં છે? મનના હાથમાં છે. બુદ્ધિનો કંટ્રોલ મન કરે છે, જ્યાં ફાવે ને રથને લઈ જાય. આત્મા છે, રાજા છે, પણ એનું કંઈ હાલતું નથી. અમુક ડ્રાઈવરો એવા હોય, જોજો તમે રાખો, ની રસ્તે નહીં હાંકે, આમ બરાબર છે, માલિક તમે હો. એટલે મન ખરાબ છે ને માણસનું, ક્યાં સુધી ગમે તેવા મારા બ્લડમાં બગાડ થયો હોય, હાથમાં અંદર બ્લડમાં હું શેમ્પુ હાબુ કહું સારું થાય, અંદર અંદરનો બગાડ છે. મકાન હારા બાંધવા બરાબર છે, બાંધો એનો વાંધો નહીં, પણ મન હારું નહીં જોઈ. તમારા ઘરમાં બાથરૂમ હારા હોય, બેડ સરસ હોય, એસી હારા હોય, ગાડી હોય, બેંક બેલેન્સ હોય, કિચન બધું સરસ છે, પણ તબિયત બગડી હોય તો એકય સુખ નહીં આવે. નાહવાનું, જમવાનું, આરામનું કોઈ સુખ નહીં આવે. તબિયત બગડી ગઈ એમ માણસનું મન બગડી ગયું છે ને, એને ક્યારેય શાંતિ નહીં મળે. ગીતામાં કૃષ્ણ ભગવાને વાત કરી છે, જેનું મન શાંત છે, સ્થિર છે, એને ક્યારેય દુઃખ નહીં હોય. જેનું મન અશાંત છે ને, એને ક્યારેય શાંતિ નહીં મળે. રામાયણની અંદર તમે જુઓ, સીતા માતા જંગલમાં 14 વર્ષ રહ્યા, મૂંઝવણ થઈ કોઈ દેને, ચટાઈ પર હોઈ રહેતા ઘાસ ઉપર, અને કઈ કઈને રાજગાર મહેલની અંદર પલંગમાં હોતી, કેટલી દાસ દાસીઓ સેવા કરનારી, પણ એને શાંતિ નહોતી, એવી સીતા માતાને શાંતિ હતી જંગલમાં. 14 વર્ષમાં કોઈ મૂંઝવણ નથી થઈ, મન શાંત હતું. લક્ષ્મણજી જુઓ તમે, 14 વર્ષ સુધી સીતા માતાનું મુખારવીને જોયું નથી. આ સંસ્કૃતિ ભારતની છે.
ભગવાન રામ જ્યારે જંગલમાં ગયા ત્યારે 26 વર્ષની ઉંમર હતી અને સીતામાતાની 18 વર્ષની હતી. ભારત દેશમાં સીતામાતા જેવા કોઈ રૂપવાન સ્ત્રી નહોતી. પણ લક્ષ્મણથી ક્યારેય પણ આજે એની માતા હતા સુમિત્રાને કીધું કે કઈ કઈના કહેવાથી રામ જંગલમાં જાય છે એવું ના માનીશ, તને સેવા મળે એટલે જાય છે. રામને તારા પિતાની જગ્યાએ માન છે અને સીતામાતાને મારી જગ્યાએ માન છે, તારી માં છે, મર્યાદા રાખજે, આળસ ન રાખીશ, ઊંઘીશ નહીં. આવા સંસ્કારો આપી અને લક્ષ્મણજી 14 વર્ષ રહ્યા જંગલમાં, સીતાના કપડાં જોયા નથી. રામચંદ્ર ભગવાન પ્રશ્ન કરે છે લક્ષ્મણજીને કે 14 વર્ષ સુધી આવો સંયમ કેમ રહ્યો તમારામાં, કે જેના પિતા ધર્મવાન હોય, જેની માતા પતિવ્રતા હોય, એનું સંતાન ક્યારેય સંસ્કારમાંથી ચારિત્રમાંથી ચલાયમાન થાય નહીં. મારા પિતા દશરથ ધર્મનો અવતાર હતા, રાજની કોઈ બેન દીકરી સામે નજર માંડીને જોયું નથી એની, અને મારી માતા સુમિત્રા મારા પિતા દશરથ સિવાયની નજર ક્યાંય ગઈ નથી, એનું સંતાન છું. આજે રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે. આ બાળકો અહીંયા બેઠા જેટલા છોકરાઓ, હવે છોકરાને કપડાં આપી દે, સ્કૂલની ફી આપી દે, બધું તમે આપશો, સારો ખોરાક આપશો, પણ સારા સંસ્કારોને આરતી શીખવાડી. એક માળા ફેરતા કેટલા, આજે આપણી સંપ્રદાયમાં ઓછામાં ઓછા 100,000 બાળકો રોજ પૂજા કરે છે, શિશુઓ પૂજા કરે છે. હમણે અંકલેશ્વર ગયો હતો હું ખાતમુહૂર્ત કરવા મંદિરનું, હાવ નાનો છોકરો, હજી તો સ્કૂલમાં બેહાર્યો નથી, 580 શ્લોક મોટે બોલે કારિકાના અને 315 શ્લોક સત્સંગ દીક્ષાના મોટે બોલે, હજી સ્કૂલમાં બેહાર્યો નથી. અને બોલાવ્યા કોઈ પણ શ્લોક બોલાવો, સ્ટેજ ઉપર બોલાવ્યો મેં 3,000 માણસની સભા. એવા કેટલા બધા બાળકો છે, આપણે વડોદરામાં છે, ગાંધીનગરમાં, વિદેશોમાં છે. આજે મા બાપ તરીકે આપણી ફરજ ઘણી બધી આવે છે. આ સત્સંગમાં બાળકોને બાળમંડળમાં મોકલવા 1992માં રાષ્ટ્રપતિ એવોર્ડ આપણે મળેલા છે બાળ પ્રવૃત્તિમાં, અને 1994માં ફરીવાર મળ્યા છે. 29 રાજ્યોમાં સારામાં સારી કોઈ ભારત દેશમાં બાળ સંસ્કારોની પ્રવૃત્તિ કરતું હોય તો BAPA સંસ્થા, જે યોગી બાપાએ 5 બાળકોને બેહારીને સ્વામી અને નારાયણ જોઈને બોલાવતા. આજે 7,500 મંડળ હાલે છે, ખાલી લંડનમાં 115 મંડળ હાલે છે, યુરોપમાં ને લંડનમાં એ બાજુ. આજે કેટલા બધા બાળકોને સારા બાળકો તમે જોવો, બહાર નથી વ્યસનો કરતા બાળકો, પણ કેટલું બધું કરે છે. બાળકો જેલમાં છે. મા બાપ તરીકે આપણે આ સત્સંગ મળ્યો છે આપણને, એ ભગવાનની ખૂબ દયા છે કે એવા ગુરુ મળ્યા. અહીંયા બધા વિભાગમાં તમને પોષણ મળે, બધામાં. આજે કેટલા મંડળો હાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાદી આવ્યા ત્યારે 3 સત્સંગ હતા અમેરિકામાં, આજે 1,00,000 પરિવાર નિષ્ઠાવાળા થયા છે. સ્વામીજી વલસાડમાં 42,000 પરિવારને સત્સંગ કરાવ્યો છે, એક જિલ્લામાં ખાલી. કેટલા આદિવાસી ભાઈઓ વ્યસન મૂકી મૂકીને આજે ખરેખર ભક્તને કાર્યકરો થયા છે. આદિવાસી છોકરાઓ સાધુ થયા છે, અમેરિકામાં છે ને આફ્રિકામાં છે, વર્ષોથી રહે છે ત્યાં. મુખ્ય મંદિર છે શિકાગોને પૂજારી, પણ એડિશનમાં આપણું મંદિર છે ત્યાંય પણ છે. બ્રહ્મ કીર્તન સ્વામી આફ્રિકામાં છે. આદિવાસી જે સામાન્ય ઘરમાં રહેતા એને પ્રમુખ સ્વામી ક્યાં પોગાડી દીધા. કોકના દીકરા છે એને કેટલા સાધુ બને સંસ્કરણ. આજે સમાજ આખામાં આપણા સંતો વિચરણ સતત કર્યા કરે છે, કોઈ ડોનેશન માટે તો ફરતું નથી, કંઈ ખાવા પીવા ફરતું નથી. આજે કેટલો જાગ્રત સત્સંગ છે આપણો. અમેરિકામાં આપણા ગુજરાતી ભાઈઓ રહે છે ભારતીયો, 12,000 છોકરા છોકરીની શિબિર 10 દાડાની થઈ, કિશોર કિશોરીની 12,000 10 દાડા સુધી શિબિર આવી. એના ખર્ચે આવવાનો પ્લેનમાં, જે સ્થળ નક્કી કર્યું હોય ત્યાં ઉતારો એ નક્કી કરે, બધા મર્યાદામાં રહે. આજે સ્વામી બાપાએ સમાજ માટે કેટલી સેવાઓ કરી છે, પણ ખાસ કરીને આ સત્સંગ લોકોને આપ્યો છે ને, એ બહુ મોટી વસ્તુ છે. દુર્લભમાં દુર્લભ આ સત્સંગ આપણને મળ્યો, આવા ગુરુ મળ્યા આપણને. ઉપર ઉપર સત્સંગ કરીએ પણ લોટો લાભ નહીં થાય, બધાને યાદ રાખવાનો મનુષ્ય અવતાર અતિ દુર્લભ છે.
ફરીને સહેજ નહીં એવું કહી તોય ચાલે. તમે ખૂગળ ભૂગળનું વસનાથ વાંચજો, અહીં પડ્યું છે. અને ભાગવતના પહેલા સંદમાં લખ્યું છે 8,64 કરોડ વર્ષ આપણા મનુષ્યના જાય ત્યારે બ્રહ્માનો ખાલી એક દિવસ થાય. 8,64 કરોડ વર્ષ એટલે કેટલા જન્મો થાય આપણા. અને એવા બ્રહ્મા 100 વર્ષ જીવે ને ત્યારે ફરીને ભગવાન મનુષ્ય અવતાર આપશે આપણને. ભાગવતમાં અને વચનાથમાં બે જગ્યાએ લખ્યું છે, 39 નું વચનાથ છે અને ભાગવતમાં એ લખ્યું છે કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલો જીવ માતાનું દૂધ ધાર્યો છે. એટલે કેટલા જન્મ લીધા છે કયો. હવે આ જન્મે આપણે ભગવાનની દયા છે કે આવા પ્રમુખ સ્વામી મહાન સ્વામી મહારાજ એવા એક પવિત્રમાં પવિત્ર મહાન સંતનો આપણે સત્સંગ સહારો મળી ગયો ભવસાગરમાં. આપણા બળે ક્યારેય આપણે નહીં ધામમાં જઈ શકાય, એમની કૃપા. 4 ધામની જાત્રા કરો ને તો એક તામા કોઈ લોકોની જતી નથી. જાત્રા ખરાબ છે એવું નથી કહેવા માગતા, પણ જ્યાં સુધી ગમે તેટલું સારી હોસ્પિટલ હોય દવાખાના હોય પણ ડૉક્ટર હારા જોઈ તે, ગમે તેવી સારી સ્કૂલ તમે બાંધો પણ ટીચર હારા જોશે, મકાન ગમે તેવા બાંધો પણ વહીવટ કરનાર માણસ પ્રમાણિક ચારિત્રવાને વ્યવસ્થિત હોવો જોઈએ. તમે કોઈના ભાણા છો, કોઈના મામા છો, કોઈના બનેવી છો, કોઈના હાળા છો, કોઈના પપ્પા છો, કોઈના દીકરા છો, એ બધા રોલ આપણે બરાબર હાલે છે. તમારી પત્નીને તમારા તરફથી સંતોષ છે, તમને પત્ની તરફથી સંતોષ છે કે ખખડાટ થાય છે ઘરમાં? એટલો બધો ન થાય કે ભાઈ આમ પોલીસ આવે, પણ થાય છે કે નહીં? થોડું થોડું લોકો કે ને ભાષણ ભેગારે ને એટલે ખખડે, પણ એવા ન ખખડાવવા ભંગારમાં જતા રહે, થોડું થાય વાંધો નહીં. આપણે બધાને આનંદ સુખી ભગવાન બધાને સુખી કરવા જ આવ્યા છે. આપણા ઋષિ મુનિઓ જંગલમાં રહેતા, આપણા પરમહંસો, આપણા યોગીજી મહારાજ 40 વર્ષ કંતાન ઉપર હુઈરા છે. વ્યક્તિ 40 વર્ષ સુધી ઓછી કોઈ નહીં, આ વાંચનું ઓછી કોઈ નહીં, કોથળા પર હોતા છે. પોષ મહિનાની કાતિલ ઠંડીમાં અગાસીમાં માટલા ભરી રાખે ઠંડા પાણીના હાજે, અને 3:30 વાગે ઉઠીને અગાસીમાં ઊભા પાઈ માટલાના પાણી નાતા યોગી મહારાજ વર્ષો સુધી. અથાણા પાપડ મિષ્ટાન કે દૂધ વર્ષો સુધી થાય, 2 દાડા જમે ને 3 દાડે નિર્જળ આપવાસ કરતા. પણ એની જેવો આનંદ કરોડપતિ શેઠિયા હોય નહોતો. હસતો મુખ રાખીને સૌને હસા આવે. યોગીજી મહારાજે જોવા આવ્યા દુલા કાક, મોટા મોટા કવિ થઈ ગયા આપણે ગુજરાતમાં, દર્શન કર્યા અને ગુરુ કહી લેતા પછી યોગી બાપા સિવાય કોઈનું ભજન એને બનાવ્યું નથી. એક વાર દર્શન જ કર્યા. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ ભારતના અને પહેલા નંબરના સાયન્ટિસ્ટ, એ વ્યક્તિ પ્રમુખ સ્વામીનું 700 પાનાનું જીવનચિત્ર લખ્યું. કોઈ કલ્પના ન કરી શકે કે મુસ્લિમ ભાઈ રાષ્ટ્રપતિ એક હિન્દુના ધર્મગુરુનું જીવનચિત્ર લખે. કેટલી વાર દર્શન કરવા આવતા, બુદ્ધિશાળી છે. સ્વામીમાં શું હતું કયો, કેવા મહાન સંત. આપણે એક વેવાય હારા મળે તો તમને કેટલું બધું રહેશે, નથી રહેતું? એક કલેક્ટર ઓળખતા હોય, મામલતદાર ઓળખીએ, જે ભાઈ અમારે અમેરિકામાં વેવાય રહે છે અને સોસાયટી વાતું કરે છે, શેરીમાં 2 ફેક્ટરી વાલે તમારે વેવાય, ઢેકડું વાલે કે શું ગાંઠીઓ દેતા ન હોય, પાવર માય નહીં આપણને. અને કાલે સવારે ખબર નહીં ભાઈ હું છોટું કે નાખે, બાટલીનો ખોલતા હોય બધે, હું આપણે નથી કહેતા બધા પીતા હોય, પણ અમુક પીતા હોય છે. પણ એનું આપણને રહે છે કે ભાઈ અમારા હગા, મારે ઓળખાણ છે. અનંત કોટી બ્રહ્માંડના નાથ પરમાત્માની ઓળખાણ આપણને થઈ છે. એ અમરાજાઈ ન ફરકીએ કે આપણી આગળ ભગવાનનું શરણું મળ્યું. જે સોસાયટીમાં DSP રહેતા હોય ને એ સોસાયટીમાં છોર ન આવે, એના ખરેદ ન આવે પણ સોસાયટીમાં ન આવે, કે સોસાયટીમાં DSP રહે છે. એમ જે ભગવાનનો થયો ને આવા ગુરુ મળ્યા ને એના ઘરમાં તો યમરાજા ન આવી શકે, પણ એના એરિયામાં ન આવી શકે. કાળ કર્મ ને માયા કદાપી, મારા જન્ને ન સકે સંતાપી, મારા હાથમાં છે બધી બાજી,
એમાં જાણી રહે જન રાજી, કાળ કર્મ ને માયા એ કોઈ આપણને અડી ન શકે. ભગવાનનો શરણો મળ્યું, પ્રહલાદજીને કોઈ કરી શક્યું કઈ? આખું રાજ સામે આવ્યું, અગ્નિમાં બેહાર્યા, ઉકળતા તેલમાં નાખ્યા, પર્વત ઉપરથી હેઠા નાખ્યા, દરિયામાં નાખ્યા, આવ્યા હાથીના પગમાંથી દેવડાયા, કાળા નાક અડાયા, ઝેર પાયું, ભાલા માર્યા, કાંઈ થયું નહીં. કોઈ ફ્રેક્ચર છો, કઈ દુખાવો છો? ભગવાન જેના રખેવાળા હોય ને એને આખી દુનિયાની શક્તિ ફોતરું થઈ જાય ભગવાન સામે. ભગવાન તો હું છે પરમાત્મા. આપણી બહુ દયા છે કે આપણે કંઈ ગોધવા નથી ગયા. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી, ઘરે બેઠા હરિજનને ઘેર બેઠા. તીરથ નિત્ય ગોવિંદ ગુણ ગાવે રે, 68 તીરથ સંત સભામાં વણ તેડા નિત્ય આવે રે. 68 તીરથ ક્યાં આવે? સંત સભામાં, હરિજનને ઘેર બેઠા. તીરથ તીરથ કરીને, બધું કરી કરીને, જાત્રાઓ કરીને, હવન કરીને, પારાયણો કરીને, ગુણેશ્વામીની વાતોમાં આવે કોટી યજ્ઞ કરીને, કોટી દાન કરીને, કોટી તીરથ કરીને, કોટી જપ કરીને, જે ભગવાનને સંતને પામવા થઈ આપણને મળી ગયા. સાધન માત્ર ભગવાન આગળ શૂન્ય છે. જો તમે એક ઝીરો કરો મીંડું, શું કિંમત થાય? થાય કઈ? પણ આગળ એકડો કરે તો કેટલા થાય? 10 થાય. અને બે મીંડા કરે તો કેટલા થાય? હો, બે એકડા કરી તો 11 જ થાય. એટલે એકડાની કિંમત વધી કે મીંડાની? મીંડાની 10 મીંડા કરે પણ એકડો ભૂસી નાખો તો કેટલી કિંમત થાય? મીંડાની કિંમત વધી પણ એકડાને લઈ એક ભૂસાડીને એકડો રે વાળા મીંડા 20, તો સરવાળો ના મળે ત્યારે કરે 20. ભગવાન છે એકડો છે, ગમે તેટલા જાનૈયા રૂપાળાને હારા હોય પણ વરરાજોનો જ કોઈ પાણી ન પાય. ભાઈ ભરત મોટર એની કરતાં હારી શણગારી હોય, રૂપાળા હોય, હોનું પહેર્યું બધું હોય પણ વરરાજો છે તો ખાવા મળે છે. સાધન બધા જાનૈયાને ઠેકાણે, ગુણેશાએ લખ્યું ભગવાન વરને ઠેકાણે. પાંડવો એક ભગવાન કૃષ્ણ રાખ્યા, કેટલા બધા વિઘ્નોને દુઃખોમાંથી ભગવાને ઉગાર્યા છે. આ વાત એટલે કરી કે ભગવાનનો આશરો આપણને મળ્યો છે, એની શરણાગતિ આપણને મળી છે, એ આપણા અહો ભાગ્ય છે, બહુ જ મોટા ભાગ્ય છે આપણા, કે મહારાજના શરણે આપણે આવ્યા. બરાબર છે ને? મોક્ષમાં સંશય નહીં રાખવાનો કોઈને, આવે કલ્યાણમાં કોઈ બાકી નથી આપણે. હવે સંબંધ કોનો થઈ ગયો? બસ તમારો દીકરો ગમે તેવો હોય તો તમે પોપર્ટી એને જ આપશો કે ગામમાં હોંશરમાણા ગોચવાથી છો? પોતાના છોકરાને જ આપે એમ. આપણે ગમે તેવા છીએ, કોના છીએ? ભગવાનના છીએ. બસ આ બાળકો બેઠા, આ બાજુ છોકરાઓ, તમારું ઘર છે? તમારે છે? તમારા નામે છે દસ્તાવેજ? તો તમારું કહેવાય? પણ એને પપ્પાનું હોય છોકરાનું કહેવાય કે ના કહેવાય? કારણ કે એને આ એનો દીકરો થયો છે, એટલે એમ. આપણે ભગવાનને થયા છીએ કે નથી થયા? તો ભગવાનનું છે, આપણું ન કહેવાય? ડૉક્ટર સામે એકવાર કે ગાડીઓ બધી આપણી જ ફરે છે, મને નહીં તો બેહારવા જોઈએ કે માનવાનું હોય? બધી ગાડી આમ તો ક્યાં બેહવાનું હોય છે? ભગવાનનું છે. આજે કોઈ છોકરી હોય હારે જાય તો હું સામાન થોડુંક લઈ જાય, ટેમ્પામાં પલંગ ગાડલા ખુડીશું, વાસણના સાહેબ થોડા કપડાં થોડું લઈ જાય, બધું એક ટેમ્પા બધું આવી જાય. પનદાળ પછી પિયરમાં આવે મળવા, એની બહેનપણી હોય કે એની મમ્મીને શું કહે? અમારે તો બે ફેક્ટરી છે ને, બે ગાડીઓ છે ને, મોટું ફાર્મ છે ને, પણ તમે તો ટેમ્પામાં સામાન લઈને ગયા 10 દાડા છે. માલિક ક્યાંથી થઈ ગયા? એની મંગળસૂત્ર પહેર્યું છે ને પતિનું, એમ આપણે કંઠી છે ને એ સ્વામિનારાયણનું મંગળસૂત્ર પહેર્યું આપણે. એટલે ભગવાનનું છે આપણું કહેવાય કે ના કહેવાય? સબરીભાઈ કે પાર્ટી બની ગયા હતા મોટી, રામ ભગવાન એના ઘરમાં બેઠા તો કેટલા બોર આપ્યા હતા કે ટેમ્પા ફરી ફરીને સપ્લાય કર્યા હતા, એસર ફરી રોજ 5 બોર ખવડાવ્યા એક વાર જીવનમાં. હજી લોકો સંભાળે સબરીભાઈના બોર. બોર કે એવી આઈટમ છે, ચાખેલા બોર, એક તો ઝીણા બોર હતા, એમાં ઠળિયા સિવાય શું હોય? ભગવાનનો સંબંધ થઈ ગયો ને બસ. રામ ભગવાનના માતુશ્રી કઈ કઈ, આપણે કૌશલ્યા માતા કઈ કઈ, ને સુમિત્રાનું નામ નથી ભારત દેશમાં, એટલું નામ સબરીભાઈનું છે.
લવકુશના નામ નથી એટલે હનુમાનજીના નામ છે, ભગવાનનો સંબંધ થયો, શરણું લીધું. પરિવારના સભ્યો તો કોણ કહેવાય? લવકુશ કહેવાય, રામના વારસદાર, સીતામાતાના સંતાનો હતા. પણ મંદિરો જોયા ક્યાંય? વસુદેવ દેવકીના મંદિરો જોયા, કૃષ્ણ ભગવાનના દીકરાના મંદિર જોયા, પણ અર્જુન બેહે ભગવાન જોડે, રાધિકાજી બેહે. રાધિકાજીએ કોની જોડે લગ્ન કર્યા? કૃષ્ણ ભગવાન જોડે. હથેવાળો હરિસંગાથી કીધો, ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો, ભગવાનને અર્પણ કર્યો. મીરાબાઈ રાણી હોત ને તો કોઈ ન યાદ કર્યું, ભૂલી ગયા હોત, પણ ભગવાનને અર્પણ થઈ ગયા. જીવન આખું રાજપાટ છોડીને તો હજી મીરાબાઈને 550 વર્ષ થયા, હજી લોકો દેશ વિદેશમાં બધા આખા ભારત દેશમાં યાદ કરે છે ને. ભગવાન શાશ્વત એ પિત્તળમાં છળકાટ આવે પણ ડીમ પડી જ જાય, અને હોનું હોનું જ રહે છે. તો એ બુદ્ધિથી સ્વીકારો કે ના સ્વીકારો, આપણું મન ભલે એગ્રી નથી થતું, કારણ કે મનમાં કચરો ભર્યો હોય તો જલ્દી આપણે ના સ્વીકારીએ, પણ આ વસ્તુ સાચી જ છે. અમારે આગળ શું છે કયો તે એમ સાચું છે. અમારો કોઈ પરિવાર છે? અમારે કોઈ બેન, મામા, માસી, મા બાપ, ભાઈ કોઈ છે? અમારે ઘેર પૈસા રખે છે? અમારે પૈસા નથી, અમારે ઘેર પરિવાર નથી, અમારે ગામ નથી, ઘર નથી, અમારા નામે કોઈ દસ્તાવેજ નથી, બેંક નથી. આવા લુગડા પહેરવાના, મહિને એક વાર રજામત કરવાની, બસ ફેર્યા કરીએ. તો એ લોકો પૈસા વાળા અમને પગે લાગે છે. વરરાજા લગ્નની ચોરીમાંથી ડાયરેક્ટ આવે છે પગે લાગવા, સ્વામી આશીર્વાદ આપો, લગ્ન થયા સુખી થઈ. તો સુખી થવા પૈણા તો થઈ જાવ ને, અમારે શું જરૂર? સુખી હોય છે ને કઈ પૈસાવાળા મોટા મોટા જોયા છે આપણે, બધું બધાને નાના મોટા પ્રશ્ન થતા આવ્યા જ કરે છે. આ ભગવાનને શરણે આવ્યા ને, પેલા સંગ્રામ દેવી પૂજક મારા કુબામાં હાથી બેઠો, આજે દિલ્હી અક્ષરધામમાં પ્રદર્શનમાં શરૂઆતમાં એને મૂક્યા હતા આપણે, એની વાઇફને. 144 દેશના વડાપ્રધાનો જોઈ ગયા આપણો દિલ્હીનો અક્ષરધામ. પહેલાં એ સંગ્રામ હોય ને એને આ બધાને ઊભું રહેવાનું, અંગ્રેજીમાં બોલે પાછું. 100 આપણી ભણ્યો હતો ભાઈ, ગોપીઓ શું ભણી હતી, મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો ઊભા રહી જાય. ગોપીઓ આમ લોકની રીતિ જોવો તો શું ભણી હતી? કંઈ ઢોરાની કે દહીં દૂધની સેવા કરતી, પણ વ્રજ વનિતા, વનિતા એટલે સ્ત્રી, વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરાને, કરોડો કબીરાના જ્ઞાન ઉડી જાય ભક્તિ આગળ. ભગવાનનો સંબંધ છો ગોપી વલ્લભ. તમે વૃંદાવનમાં જાઓ ને, રાધે 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 કૃષ્ણ, 10 વાર રાધા બોલે ને ત્યારે એકવાર કૃષ્ણ નામ આવે. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા હતા, ભગવાન તો હતા, અને દેવકી માતાએ એને રોટલા જોડે માખણ આપ્યું કૃષ્ણ ભગવાનને. હજી તો ડીશ જોઈ એની થાળીમાં માખણ ને, ભગવાન ઊભા થઈ ગયા. બાજુની રૂમમાં જઈને ધુસકે ધુસકે કૃષ્ણ પરમાત્મા રડી પડ્યા, અને ઉદ્ધવજી વાહે જઈને કૃષ્ણ ભગવાનનો ખંભો પકડી કે પ્રભુ કેમ રડો છો તમે? એ કે દેવકીજીને કહેજો કે મારી ડીશમાં ક્યારે માખણ મૂકી નહીં, હું માખણ જોઉં અને મને ગોપીઓ યાદ આવે છે, જસોદામાં યાદ આવે છે. ભગવાન વારી જાય, વ્રજવની તાકળ તાળી બજાવીને નટવર થઈ થઈ નાચે રહી. ગોપીઓ તાળું પાડીને ભગવાન અનંત બ્રહ્માંડને નચાવાળા, મુખમાં જસોદાને બ્રહ્માંડ દેખાડ્યું. ભગવાન તો ધૂળ ખાતા બ્રહ્માંડ, પણ ભગવાન મનુષ્ય જેવા જ હતા, ગાયું સારવા જ હતા, પણ ગોપીઓને સંબંધ થઈ ગયો પરમાત્માનો. ભગવાન સ્વામિનારાયણનો સંબંધ જેને થયો, ભાગ્ય ઉદય થઈ ગયા એના. આજે પ્રમુખ સ્વામી મહારાજ તો ધામમાં ગયા છે, પણ એવું ન માનતા ગયા છે. આજે જે ગુણાતીતાનંદ સ્વામીમાં ભગવાન સ્વામિનારાયણ હતા, એને એ ભગવાન સ્વામિનારાયણ ભગતજી મહારાજમાં રહ્યા છે. આ એક સંસ્થા દુનિયા પર એવી છે ને, મહારાજ ભગવાન પ્રગટ છે આ સંસ્થામાં, તમે માનો કે ના માનો. મને પ્રમુખ સ્વામીના કેટલા બધા અનુભવ થયા. યોગી બાપા જુઓ તમે, 4-5 ગુજરાતી ભણેલી વ્યક્તિ હિન્દુની અંદર કોઈ પણ સભા શરૂ કરનાર હોય અઠવાડિયાની તો યોગી બાપા છે સૌથી પહેલા, પછી બધી બધા સંપ્રદાયમાં સભા થઈ. કેટલા દુઃખો પડ્યા, હોવા વારથી વધારે માર્યા છે યોગી મહારાજે, તિરસ્કાર અપમાનો. કેટલું પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા મંદિરના પથ્થર વેગનમાં આવે રેલવેમાં, અને હો હો મણના પથરા હોય મોટા, અને એને હરજીવનદાસ સ્વામીને બીજા જાય ભેગા, પ્રમુખ સ્વામી હેઠે હું મૂકે પેકિંગ મૂકે, અને હાંગળીથી પથરો ઊંચો કરે, અને સ્વામી અંદર હાથ નાખવાનો ઊંચો થાય પછી, કારણ કે એને હાંકળ બાંધવાની હોય પછી ચડાવવાના હોય, અને એ પેલી
કોઈ છટકીને બાપાનો આથાકો ચેપાઈ ગયો હતો. પ્રમુખ સ્વામી ઉકારો કર્યો નથી, કોઈ જે રડ્યા તો નહીં, પણ આ મોઢાની રેખા બદલાની નહીં. આપણે બહુ વાર જોયા છે સ્વામીને, બહુ વખત જીવનમાં કોઈ જે બોલ્યા નથી કે મને તાવ આવ્યો, મારી તબિયત ખરાબ છે, હાર્ટ એટેક આવેલો છે, સિરિયસ હાર્ટ એટેક છે, જે ડોક્ટરે કીધું બી આર પટેલ ધર્મ જ ના થતા વડો, એક શબ્દ બોલતા નહીં. તમારો હૃદય છે ને અત્યારે આમ ભીષમાં લીધું હોય ને, બહુ ડેન્જર છે આ સ્વામીનું, જોખમ છે જીવનું આમાં. અને સુંદરપુરાથી સ્વામી નીકળ્યા ગાડીમાં, અને આણંદ ઓળ છોકરી આવીને સ્વામી ગાડી ઊભી રખાવી, દોડા દોડ બધા આવ્યા, શું થયું? સ્વામી કહે ડાયાભાઈ ગજ્જરે પારણ ગોઠવી છે અને આપણે હાર્ટ એટેક આવ્યો છે. એટલે એને આચાર્ય સ્વામી મોકલજો ને, મંડપ બાંધ્યો હોય, હગાવાલા આવ્યા હોય, હવે પોતાના હૃદય કરતા હરિભક્તોને વિશેષ માન્યા હોય ને, એ તારા આવા વિચારો આવે. અને સ્વામી મોકલ્યા ને, સ્વામીને બોલવાની ના પાડી છે તો એના હૃદયમાં સ્થાન કોનું છે? હરિભક્તોનું છે. પોત પોત થઈ ગયા છે. ગામમાં કેટલી પધરામણીઓ બાપાએ કરી છે. અહીંથી સ્વામી રામોલ ગયેલા છે, તાવ આવી ગયો હતો અહીંયા સ્વામીને. રામોલ પ્રવચન કરતા ધ્રુજે સ્વામી દૂધી દેરીએ સભા હતી. યોગી બાપા કે અમારા પ્રમુખ સ્વામી એવા કથા કરશે, એમ જાય ઉતારે. સ્વામી ધ્રુજે બોલીએ કે નહીં, એટલો શરીરમાં ઠંડી ને તાવ, ઊભા ન રહીએ કે પડું પડું થઈ ગયા, ભાંગ્યા તૂટ્યા શબ્દો, પણ એક શબ્દ ન બોલે કે મને તાવ આવ્યો છે. નીછોવાઈ ગયા છે સમાજ માટે. પ્રમુખ સ્વામી જે ભીડો બેઠો છે ને, ભાષણ કરવું હેલું છે મારી જેમ, હેઠે રેલું આવે ને ત્યારે ખબર પડે. કેટલું સ્વામી સખત અપમાનો, 70 વાર સ્વામીના જાહેર અપમાનો થયા છે, જેના તિરસ્કારને અપમાનો થયા છે, અને પત્રિકાઓ વિરોધમાં બહાર પાડી છે, છાપામાં ખરાબ લખી, મંદિરની દિવાલો ચિતરેલી છે. પ્રમુખ સ્વામી એક શબ્દ કોઈને બોલ્યા નથી, બધાનું હિત જ કર્યું. જીવનમાં કોઈ જૂઠું બોલ્યા નથી. આવા પુરુષ ન મળે આપણને ક્યારે, જૂઠું એક શબ્દ જૂઠો બોલ્યા નથી જીવનમાં ક્યારે. આ તો માણસ અહીંથી ગયો ને પેટલા કે આણંદ કે કંઈક ઢોસા ખાઈને આવીને ઘરે વાઇફને હું કે આજ મને ભૂખ જેવું નથી, એટલે ભાઈ એકલું સારું ખાઈ બોલને ગપ્પા હું મારે કરવું. ઘરમાં ઉલ્લું બનાવી એવા હોય છે અમુક. દુનિયાનો કોઈ માણસ કે સ્વામી એકવાર અટલા દ્રાવેલા બોચાસનમાં પારણ હતી, બાપા ત્યાં હતા, સર્વમંગલ સ્વામી પારણમાં છે. પ્રમુખ સ્વામીને પૂછ્યું કે બાપા તમે આવશો પારણમાં પૂર્ણાવંતીમાં? એટલે છેલ્લે પૂર્ણાવંતી નહોતી, પણ છેલ્લે આશીર્વાદ બાપા કે હું આવીશ. કેટલા વાગે આવશો? કે 11 વાગે ને આજુબાજુ ચાલુ રાખજો. પરદેશથી ફોન આવવાનો હતો, એક તો મોબાઈલ નહોતા, ને સ્વામી ફોનના ડબલા ઘરે બેઠા બેઠા પત્ર લખે. હવે 11 સવા 11 સાડા 11 થઈ ગયા, ફોન તો આવ્યો નહીં, કારણ કે ત્યાં મીટિંગ ચાલી, મીટિંગમાં તો લંબાઈ કોક વાર સમય, નિર્ણય અગત્યના લેવાના હતા. અને પૂછવા આવ્યા કે ભાઈ સ્વામી તમે આવવાનો છો? જે બોલે જે 11:30 થયા છે બપોરના. સ્વામી ઘડિયાળ સામું જોયું, સ્વામી કેવો 11:30 થઈ ગયા. સ્વામી અરજી ટેપર મૂકી અને હાલતા થઈ ગયા. લોબીમાં જતા જતા, એઠે સભા મંડપમાં જતા જતા હું બોલ્યા કે આપણને કોઈક પૂછે કે મોડા કેમ આવ્યા, 11:30 તો આપણે જવાબ હું દઈશું, કોણ સ્વામીને પૂછવાનું છે એવું. તો એક ભાઈ હું કે આપણે કેવું, આપણે મીટિંગમાં હતા. સ્વામી કેવા ગપ્પા મરે, ક્યાં મીટિંગ હતી? કે જૂઠું કેમ તોય ન બોલે, શીખવાડે ને તોય ન બોલે સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજ છે ને, જીવનમાં જમવાનો એક પ્રશ્ન કર્યો નથી. 90 વર્ષ આ પૃથ્વી પર રહ્યા, એક વાર બોલ્યા નથી કે મને આ ભાવે ને ન ભાવે. કાર્ડિફ વિસ્તાર છે, કાર્ડિફ ત્યાં એક સંત આપણા બોચાસનમાં જ છે અત્યારે, એ રસોઈ બનાવે પ્રમુખ સ્વામીની. લંડનમાં એક વિસ્તાર છે, કઢી બનાવણી ત્યાં છે, ખીચડી કઢીને રસોઈ. હવે એની દૂધની તર હોય ને ઉપર મલાઈ, એ કાઢી કાઢીને ભેગી કરેલી ના ઘી બનાવવા, એ ફ્રીજમાં મૂકેલું, દહીં મૂકેલું, પણ ભાઈ હરખું લાગતું હતું બેવું. પહેલાં સ્વામી શું કર્યું, પેલી દૂધની તોર હતી ને, મહિનાની 15 દાડે ભેગી કરેલી તર, એની કઢી બનાવી. એને એમ કે દહીં છે, ગંધ મારે. સ્વામીને 2 વાર આપીને સ્વામી પી ગયા, ખાઈ ગયા કઢી, એક શબ્દ બોલ્યા નહીં. પછી રસોડામાં એક સંત જમવા બેઠા, કીધું કે આપતા નહીં આ તો, ગંધ મારે જ ઘટે જેટલી, આ ઉલટી થાય એવું થઈ ગયું. પ્રમુખ સ્વામી બોલે નહીં કોઈ. મહેસાણામાં કડવી કાકડી હતી, સ્વામીને આપી કડવી કાકડી, તો બહુ કડવી લાગી, એક ટુકડો ખાઈ.
બીજી વાર આપી ભાઈ મહાન સ્વામી બોલ્યા કે કાકડી કડવી છે સ્વામીને આપતા નહીં આવતી જી વાર. અમદાવાદમાં હું સ્વામી ભેગો હતો ને એક ભાઈ ઉદઘાટનનો લોટ લાવ્યો ઘંટીનો, ઘર ઘંટીનો, એ પહેલો લોટ સ્વામીને જમાડવો છે. પહેલાં કરકર આવે પથરા કાંઈ મેં પથરીઓ આવે એ રોટલી મેં સાખેલી છે ભગવાનની સાક્ષી થૂકી નાખી તારે કડ 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 થાય. પ્રમુખ સ્વામી જમી ગયા એક શબ્દ બોલ્યા નથી. જાપાનમાં શીરામાં મીઠું નાખ્યું ભૂલમાં, મીઠું ને ખાંડ હરખા જેવું લાગતું હતું ડબ્બા. રોજ હોય ને એને ખબર હોય પણ લેબલ નતો માર્યા એટલે સંતોને શું કે આ ખાંડ છે. મીઠું રાખ્યું તો સ્વામી બોલ્યા નહીં. લંડનમાં મારી નજર સામે લીંબુના ફૂલ ઇરિક એસિડના કોગળા કરાવ્યા, બે ચમચી લીંબુના ફૂલ, બે ચમચી ખાલી ફૂલ નાખો ને 300 વાણે ડાળ ખાટી કરી નાખે. એક વાટકીમાં નાખી ઓગાળીને બાપાને કોગળા કરવા આવ્યા એમ કે મીઠું છે. સ્વામી પૂછ્યું કે મીઠું છે આ, કે હા. તે દાડાનો દિવસ આજ નીકળી સ્વામી કોઈ સાંભળ્યું નથી. લંડનમાં ઈશ્વરભાઈ પોવડાવાળા રહે છે, આપણે પોવડા ખરું ને ઈશ્વરભાઈ માસ્તર, એના ઘરે સ્વામીને જમવાનું હતું. તે પહેલા સભા હતી ને એમાં એસી હતું, બહુ ઠંડી હતી પણ સફોકેશન થાય હોલમાં એટલે એસી રાખેલી અને એની ફૂંક સ્વામીના બગડામાં જ આવે પાછળ સીધી ઠરી ગયા પ્રમુખ સ્વામી. અને જમવા બેઠા ને તો આપણે એક સંત હતા એની પાણીના પ્યાલા અંબાવ્યા આમથી આમ, આગળ જગ્યા નહોતી ને આખી ડીશ ભરેલા સ્ટીલના ઠંડા પાણીના, રાત્રે 9 વાગ્યે સ્વામીની ઉપરથી આમથી આમ આપ્યા. એક પ્યાલો પ્રમુખ સ્વામી આખો ઢોળાઈ ગયો, કપડા પલી ગયા, ઉતારો બીજે તો એક્સ્ટ્રા કપડાય નહોતા. સ્વામી જમે છે ને પ્રમુખ સ્વામી ઊંચું ન જોઈએ કે કોનચી ઢોળાણો. સ્વામી હસી પડ્યા, બાપા કે વાહ, આપણે જમતા જમતા અભિષેક થઈ ગયો કે આ પ્રમુખ સ્વામી છે. એકવાર ત્યાં 1973માં લક્ષ્મણભાઈ કરીને સુખપુર ગામ છે કચ્છની બાજુ, કચ્છમાં ભુજથી નજીકમાં, એના ઘરે બાપાનું જમવાનું રાખ્યું અને 6 વાગે સ્વામી ગયેલા. સંતો રસોઈ કરતા હતા, સ્વામી પૂછ્યું કે પધરામણી હોય છે તો અત્યારે કરી લઈએ આપણે, હજી રસોઈની વાર છે. તો કે ના ના બેહોન બાપા, એને પછી એમ કે આપણે બાપા લાભ મળે. થોડી આરતી કરી, અષ્ટક ગાયા, પછી થાળ ગાયો, જમ્યા, પછી સભા કરી. પોષ મહિનો વધારે વધારે ઠંડી ગુજરાતમાં ક્યાં પડે, કચ્છમાં, અને ખુલ્લી જીભ હતી બાપાને. ભુજમાં ઉતારો હતો સુખપુર ગામથી અને સભા 10:30 પૂરી થઈ ને ભાઈ હું બોલ્યા કે 12 થી 15 પધરામણી છે સ્વામી. સ્વામી 6 વાગ્યા પૂછ્યું તારે શું કીધું, બે હોને કહી. પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં, બાપા કેમ હાલો હાલો કહી લઈએ આપણે, આ પ્રમુખ સ્વામી છે. આપણે આપણે તો તરીકે તમને પૂછ્યું તારે કેમ ના પાડી, તરત જ આવી જાય આપણામાં. 10 રૂપિયાથી 100 રૂપિયા વધારે કહેવાય કે ન કહેવાય, પણ 5 કરોડ હોય ને એ વધારે જ કહેવાય, પણ ડિફરન્સ કેટલો છે. મીણબત્તી પંખાની છે ઓલવાઈ જાય, મશાલ જલ્દી નહીં ઓલવાય. આપણામાં ગુણ તો છે પણ એ અમુક વાયરો એવો આવે ને ત્યારે ગુણ ઉડી જાય આપણા. બે શબ્દ કોઈક બોલી જાય, કંઈક અપમાન થાય. હું તમને એક પ્રશ્ન કરું કે તમે ઘરે જમવા જાઓ સાંજે દુકાનથી કે નોકરીથી, છોકરા નાના નાના બેઠા છે, એ તમને કંઈક પપ્પા મોડા કેમ આવ્યા, આજે મારા મમ્મી ઢોસા બનાવ્યા હતા, તમે ખુશ થયા પટલા કાગળ જેવા, અને સંભાળો તો લુખો પીવો હતો ને એનું બહુ સરસ હતું ચટણીને બધું, એનો મસાલો એટલા કોઈ તેમ ખાતા નહીં, એમ 8-8 ખાઈ ગયા એવું કે, એટલે આપણે માનસિક વાતાવરણ થઈ જાય આપણે. અને એ વખતે જમવા બે હો ને તમારી વાઈફ ખીચડી આપે તમને વગેરે વગેરે હાદી આપણે. તો હું તમને પ્રશ્ન પૂછું, ઢોસા મગાય કે ના મગાય? સંજયભાઈ તમારે શું કહેવું છે? મગાય બરાબર. હવે જો આપણે બરાબર છે મગાય, પણ હોય તો આપે નહીં, એ કઈ શેર બજારના કાગળિયા ભાવ વટાવવા રાખ્યા, હોય તો ન આપી દે. છોકરાએ કીધું નહીં આપણે 8-8 ખાઈ ગયા બહુ સારા બન્યા, ખબર ન પડે ખીરું ભાઈ ખલાસ થઈ ગયું છે, અને બોલી નહીં ને બીજું કઈ ધમાલ એવું ના કરે, પણ કે ઢોસા નથી એમ પૂછે પછી. તો કે નથી, બીજો પ્રશ્ન પૂછે, એ કઈ નથી ભાઈ, હોય તો તમને આપે નહીં. પણ એ વખતે આપણે એવું કહેવું છે કે ઢોસા આપણે બોલાય જ નહીં, એની વેચે જ કે છે ઢોસા ખલાસ થઈ ગયા, આપણે કે હોય તો એમાં નહોતા ખાવા, મારા પેટમાં ગડબડ હતી ને મારે થોડી ખીચડી જ ખાવી હતી
અને મોટું વસ્તુ રાખવાનું, તો બોલો બીજાને તમારા માટે બનાવે. ડખો કર્યો તો મહિનો નહીં બનાવે. ખોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ બોલે જ નહીં ને કાંઈ. સ્વામી મુંબઈમાં હતા, બીજા દાડે નિર્જળ અગિયારસે થી પ્રમુખ સ્વામીને, અને સ્વામી પીરસવા રહ્યા અને ખાલી કઢી વધી. કાલ નિર્જળ પાછા સાંજે જમવાનું હોય, સ્વામી કઢી પીને બધી નીકળી ગયા. કશું કીધું નહીં. મહાન સ્વામી મહારાજે એની આગળ બે વાર મેં પ્રસંગ આંબળ્યો છે કે આંબલીવાળી પોળમાં અમદાવાદ જ્યાં બાપાને ચાદર ઓઢાડી હતી ત્યાં યોગી બાપા હતા, અને યોગી બાપાને ભાવનગર જવાનું થયું. તે મહાન સ્વામીને કીધું, એ પાર્ષદમાં હોય કે યુવકમાં કે પાર્ષદમાં હતા, તમે પ્રમુખ સ્વામી જોડે રહેજો પાર્ષદમાં હતા ભીનો ભગત તરીકે, અને એમ થોડા દાડા પછી આવશું. હવે એના બાબુ કાકા એક કોઠારી હતા, એ ગણતરીવાળા બહુ માણસ, એ વખતે દેશકાળ એવા જેટલા સાધુ હોય ને એટલી મોટી સીધું આપે, ગણીને જોખીને આપે, પછી બીજી વાર ના મળે. કેટલી રોપડી રોટલી ચોપડવાની છે, એક સમસીમાં ત્રણ રોટલી ચોપડે તો એ પ્રમાણે જ ઘી આપે વાટકીમાં, બધું એ રીતે હોય. પ્રમુખ સ્વામી રોટલી વણે અને મહાન સ્વામી બીજી રૂમમાં જમવા બેઠેલા પાર્ષદ હતા એટલે બાપા વણી વણીને ગરમ ગરમ એને આપે. મહાન સ્વામીની ઉંમર નાની અને ખોરાક હતો એ વખતે, તે લોટ હતો ને એ બધી રોટલી મહાન સ્વામી ખવડાવી દીધી. આપણે ઘણી વાર શું કરીએ, બે ત્રણ રોટલી આપ્યા પછી આવું જોશે તમારે, પછી પેલા કે હા, પછી બે ત્રણ વળી પછી પછી આવું જોશે, પેલા જોતી હોય તો કે ઘઉં નહીં જોઈ. બાપા એવું ન પૂછો, ઘઉં જોશે દાળપેટ લાવું કશું જ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજને એક રોટલી રહી નહીં, પણ હસતું મોઢું ને કોઈ દે આવા તો કેટલા, પણ આખું જીવન જ એનું ભરે ભર્યું છે. આવું એક ભાઈ પરદેશની અંદર સ્વામીને કે મારી ગાડીનું પૂજન કરવા આવજો. હવે ગાડી મંદિર લઈને આવે કે ઘરે બોલાવાય પૂજન કરાવવા? ફોર વ્હીલ ગાડી હોય તો ઘરે મંદિરે લઈને આવવું જોઈએ ચાંદલા કરાવવા? તો સ્વામીનો કેટલો ફીટ પ્રોગ્રામ હતો પ્રમુખ સ્વામીનો. સ્વામીનો ઉતારો બીજે હોય, પૂજા બીજે હોય, નાસ્તો બીજે હોય, બપોરે જમવાનું બીજે, વચ્ચે પધરામણી હોય આ વચ્ચે કાળામાં. અને ત્યાં તો પરદેશમાં તો સંજયભાઈને ખબર છે, ટાઈમ ટુ ટાઈમ દુકાન ખોલવી પડે. એમને ઘરની દુકાન હોય ને તો એને 10 મિનિટ વહેલી બંધ ન થાય, કારણ કે પછી ઘરાક જો પાછા જાય ને તો પછી જિંદગીમાં ન આવે. એરિયાના જ ઘરાક હોય, કોઈને સમય નથી ને, ટાઈમ ટુ ટાઈમ બધું હાલે ને. હવે બધાને પધરામણીનો ટાઈમ આપી દીધો હોય, પેલા ભાઈ બોલાવ્યા સ્વામી ગયા પણ ગાડી આવી જ નહોતી. છોકરો લેવા ગયો હતો. જીવન ક્ષેત્રમાં 5મા ભાગમાં અમે આ પ્રસંગ વાંચ્યો છે પ્રમુખ સ્વામીના 5મા ભાગમાં. 1 કલાક સ્વામી બેઠા હવારમાં, નાસ્તો બાકી છે, મંદિરથી દૂર ઘર છે ઉતારાથી, તોય ગાડી નું આવી. 2 કલાક બેઠા પ્રમુખ સ્વામી, તોય ગાડી નું આવી. એક તો મોબાઈલ નહીં. પેલા ભાઈ બોલ્યા કે હવે તમારે જવું જ જાઓ, ગાડી આવવાની વાર લાગે એવું લાગે છે, કંપનીમાં નવી લેવા ગયા છે પણ હજી આવ્યો નથી મારો દીકરો. સ્વામી કે કંઈ વાંધો નહીં, જ્યારે આવે ને ત્યારે કહેજો, પાછા આવી જશું. સ્વામી નાસ્તો કેટલા વાગે કર્યા ખબર? બપોરે 12 વાગે, સાંજે 6 વાગે ભોજન છે એમાં બપોરનું. કેટલી પધરામણી હોય, બપોરનો આરામ થતો રહ્યો. તો એ શું કહે છે, ગાડી આવે ત્યારે કહેજો આવી જશું. આ પ્રમુખ સ્વામીના ગુણ છે ને, આપણા ઘરમાં શીખવાના થોડાક આ ગુણ આવવા જોઈએ ગુરુના. આપણામાં ગુણથી માણસ સુખી થાય છે, જેટલા સદગુણો માણસમાં એટલો માણસ સુખી થાય. બંકેતી સ્વામી કે રાખવી જોઈએ ઘણી કથા, તમારે જેમ કરવું એમ, તમારે સાંભળો જેમ કરીએ ને, તમારે એમ હોય કે ભાઈ થવું છે બારી ગામથી આવ્યા હોય તો. આપણે 10 વાગ્યાનો ટાઈમ છે ને, 10 વાગ્યાનો ટાઈમ લખ્યો, 10 વાગે પતાવી દઈશું આપણે. તો આપણે આ સત્સંગમાં આપણે મળે છે શું, સદગુણો મળે છે આપણને. આજે તમે એટલા હરિભક્તો અહીં બેઠા છો, જો સત્સંગ કર્યો તો આપણા વ્યસન નીકળી ગયા. આવા ગુરુ મળ્યા એટલે. એક છોકરો નાનો બીડીને ઠૂઠા પીવે ગામડા, 3-4 ભણતો, એની મમ્મી કહે હજી તું નાનો છો ને આ બીડીને ઠૂઠા પીવે ધુમાડા, હાલે આપણે ગુરુ આગળ લઈ જઈએ. તો ગુરુ મોટો હોકો પીતા હતા. છોકરોની મમ્મી શું કે, મમ્મી આવું લાવી જાવ મને મોટું, એ કે હું શીખે કયો છોકરો. અહીંયા તમે જો બધા છોકરાઓ
ઊંચી આંગળી કરો તો પૂજા કેટલા જણા કરો છો બાળકો સવારમાં? આમ જુઓ તમે, આ તમે આખા ગામમાં ફરો, એટલી ઉંમરના છોકરા માળા ફેરવતા હોય, મળે? મોટા બધા કરતા હશો તમે, બાકી આંગળી ઊંચી ન કરાવે. એ લોકોને શરમ આવે તો આપણને શરમ આવે. હું એક ઘરે પધરામણી ગયો, છોકરો મને લઈ ગયો, નાનો બાળક, આરતી આપી. દાદાને કીધું ઉતારો. એ કે છોકરાને કહ્યું, અમે છોકરો બાળ મંડળમાં આવે છે, તમે કોઈ આવતા નથી, સત્સંગમાં નથી, તો તમે હવે ઉપરથી 70 વર્ષ આરતી કરો ને તમને લાભ મળે એટલો. એ કે મને નહીં ફાવે. મેં કીધું એમ ગાશું આરતી, તેમ ઉતારો ખાલી, તેમ પકડીને ઉભા રહ્યા. મેં કહું ઉતારો, તે આમ ઉપરથી હેઠે ઉતારો ને હેઠે મૂકી દીધા. મેં કીધું ઉતારો ને ઊંધી ઉતારે પાછા. મને કે માથાકુટ જવા દો ને, કે મેં કોઈ દી આવું કર્યું નથી. તો તેમ કેવું કર્યું છે 70 વર્ષ કોઈ દી આવું કર્યું નથી, કેવું કર્યું તેમ? મેં કે શીખો ને. મને કે થોડા આટું હું શીખો, અમારે કેટલું જીવવાનું, કેટલું રિપેરિંગ માંગે છે. આપણે આમ થાય કે આ કેમનું કરવું. અમે હું એક ગામડે હતો ગારિયાધાર તાલુકામાં, અને એક ભાઈને માળા આપેલી. એ માળા છે ને, પહેલી વાર મંદિરમાં આવ્યા, મેં કીધું ભગવાન સામે બે માળા ફેરવો ને, બહુ ઉંમરવાળા હતા. મેં ભાથું બંધાઈ જાય જીવનનું તમારે, તે ના પાડીને એક હું નાતો નથી, મેં કાંઈ વાંધો નહીં તોય ફેરવો ને. તે કેમ માળા ફેરવે ખબર? આમ આગળ મણકા જવા દે, આપણી બાજુ ખેંચી ને માળા નામાં, એ આમાં જાવ પૈસા ગણતો ને આમાં જવા દે. એટલું બધું આપણે આમ થાય, સમાજમાં મનુષ્ય અવતાર પરમાત્માએ આપ્યો છે. એક બેન છે ને, એનું આંગણું વાળે, આંગણું એટલે ખબર ને તમને, ફળી ફળી ખબર ને, આ બાજુ આ ગ્રાઉન્ડ વાળે ને ઘરની આગલું. એક ભાઈ બાજુને ગામમાંથી આવ્યા છે, બેનને પૂછ્યું કે તમારા બળદ કેટલા છે? પેલા ટ્રેક્ટરની બળદની ખેતીને બધું વધારે. એ બેન કે અમે 3 બળદ છે. તો એનો પતિ ખાતો ખાતો બહાર આવ્યો ઘરમાંથી, 2 સન 3 હેના કે છે, કે 2 તો બહાર બાંધ્યા ને ઘરમાં બાંધ્યો છે. અસન સ્વામી કહેતા પ્રસંગ કથામાં, પેલો ગરમ થઈ ગયો, મને બળદ કહે છે કે શાંતિ રાખો, તમારા બળદમાં ફેરવાની મને સમજાવો, નાવશો કોઈ દે? દીવાબત્તી કરો છો? બળદ દીવાબત્તી કરે, તમે કરો. એ 11 ને તમે નહીં થઈ રહેતા, એ ધોરિયામ પાણી પીવે પેલા, તમે ઊંધા પડીને આ પીવો, ફેરવું તમારે એને નામ. આપણે નથી કહેતા કે માણા થાવ ભાઈ, માણા તરીકે જનાવર થઈ ગયા છે, નથી કહેતા કોકને. પ્રમુખ સ્વામી બાપા છે ને, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર કાઢવા જતા હતા, એટલે વાડીલાલ હોસ્પિટલમાં. એમાં ટ્રાફિક લાઇટ આવે ને, ગાડી ઊભી રહી, એટલે ભિખારી એ બોલે માગે ને, અમુક ગરીબ માણસો હોય ને ચાર રસ્તા ઉપર, કાચ ખખડાયો, બાપાએ કાચ ઉતાર્યા, માથે હાથ મૂક્યો, એને આશીર્વાદ ન જોતા, એને વસ્તુ હતી કે કંઈક આપો ને, આમ આમ કરે પૈસા. પ્રમુખ સ્વામી કે કંઈક આપો હોય તો પ્રસાદ બરસાદ, પૈસા તો આપણે સંતો રાખી રહી. સંતો કે કાંઈ નથી, તમે કંઈ કીધું નહીં ક્યાં જવું છે, લેવી તો ગાડી બેસીએ, કંઈ લીધું નથી. સ્વામી કે કાંઈ નથી કે ના. ડ્રાઈવરને કીધું, ઇન્દ્રવદનભાઈ ડ્રાઈવર બાપાના, કે તારે કે કંઈ હોય તો આપ પૈસા થોડાક. એ કે તમે તો ના પડે, કંઈ રાખવું નહીં, આપણે બાવા ફેંકા. બાવા કે છે એ કંઈ રાખે નહીં. સ્વામીને બહુ મનમાં થાય કે આપી. સ્વામી ફરી સંતોને કીધું, કાંઈ નથી, ફ્રૂટ કે કોઈ વસ્તુ નથી, કે કાજુ છે, હવે 700 રૂપિયા કિલો કાજુ હોય કોઈ ભિખારી ના આપે. સ્વામી ખૂબો ભરીને આપ્યા. એ કે હજી આપણ બાપા બીજા આપ્યા, કે આ બધા આપી દો, એક કિલો કાજુ હતા બાપા, કે લઈ જાઓ જાઓ. રાજી થઈ. એ જ અમદાવાદમાં કાપડનો એક શોરૂમ હતો મોટો, એસી. એક ભિખારી ભીખ માગવા ગયો. તે પેલા શેઠ કે ક્યાંથી આવે છો? એમાં મોબાઈલ વાગ્યો. પેલા ના, પેલા શેઠે કીધું શું છે? એ કે કંઈક આપો નહીં, તારી હાટું કમાઈ છે, કે છે આમ તેમ. તો કે ખાવાનું તો આપો. એ કે થોડોક મોડો આવ્યો, અમને ટિફિન ધોઈ નાખ્યો, વહેલો આવ્યો તો આપે થોડુંક. એમાં એને મોબાઈલ વાગ્યો ભિખારીને ખીસા. શેઠ કે તું મોબાઈલ રાખે, કે અમને ન બોલતા. બીજા ભિખારીનો ફોન હતો. એ કે એરિયામાં કેવું છે, કાંઈ ન આવતા, એ બધા લોભી બહુ છે, કે કોઈ દેતું નથી, તું આ બાજુ ન આવી છી, કે હું એ બાજુ આવું છું. પછી પેલા શેઠને કે પાણી તો પાવ. શેઠ કે નોકર આવશે, માણસ આવશે ને તારે પીવડાવશે, કારણ કે માણસ ગયેલો ખાવા બપોરિયામાં રિસેસ પેલું પડે ને હોટલમાં, કે ખાવા માણસ આવશે ને ત્યારે આપશે બે ચમણા, 10 મિનિટ પછી પાછો આવ્યો એ
પેલો ભિખારી કે શેઠ પાણી જ પીવડાવો. કીધું માણસ આવશે ત્યારે પાછી કે તમે માણસ થઈ જાઓ થોડી વાર, માણસ પીવડાવશે ત્યારે માણસ નથી, પાણીનો પ્યાલો આપો ને. પ્રમુખ સ્વામી મહારાજ દરેક માટે કેટલ કેમ ખોલ્યા હોય, પોતાનું ભાથું આપી દીધું છે. વાવડી ગામના હરિભક્તો ગયા હતા અલ્હાબાદ અને પ્રમુખ સ્વામીને એને મળ્યા. બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે કંઈ તકલીફ નથી ને આ બાજુ કેમ નીકળ્યા, કે જાત્રા કરવા. અમે ચાર પાંચ સત્સંગી છીએ, બીજા બધા બિન સત્સંગી છીએ, બસમાં આવ્યા છીએ. સ્વામી કે જમવાનું શું છે, કે બસવાળાએ કીધું છું જમાડીશું પણ હવે ના પડે છે કે તમારો ખોરાક ખોરાક વધારે છે ને એમ નહીં જમાડી. સ્વામી કે હું કરો છો, કે ખજૂર ખાઈ, સફરજન ખાઈ, સિંગ ડાળિયા ખાઈ. હોટલમાં તો બધું એ બાજુ તો નોનવેજ ને બધું હોય, એમ કંઈ ખાતા નથી. કલકત્તાથી શેઠિયા હોય નાસ્તાના ડબ્બા આપ્યા હતા સ્વામીને. એ બાજુ પાંચ દાડા વિચરણ હતું, શક્કરપારા, ફરસીપુરી, ચેવડો, મગજ બધું ઠાકોરજીના થાળ હાન હવારા ધરાવવાનું. બપોરે કંઈક ધરમશાળા જેવા આમ ખીચડી કરતા. સ્વામી કે આપો અમને. સંતોએ બે બે ખોપા જમલામાં આપ્યું. ઓડા મોટા પ્રમુખ સ્વામી કે બતાવો તો કેટલું આપ્યું. સ્વામી કે આ તો ખેડૂતો છે, ચાર જણા છે, આ તો બે દાડામાં ખૂટી જશે ને પ્રશ્ન તને ઊભો જ રહેશે પાછો. ડબ્બાએ ને દઈ દો બધાય. બધા મોટા મોટા ડબ્બા હતા નાસ્તાના, બધા આપી દીધા. હરિભક્તો કે હવે અમારે વાંધો નહીં આવે. સંતો કે વાંધો તમારે શરૂ થશે, આ બાજુ અમારે રહેવાનું છે. સ્વામી બાપાએ આપી દીધું. હવે આપણે કોઈ હોય તો શું કરીએ, તમારે એવી તકલીફ છે એમ ધૂન કરશું. બધે ધૂને પેટ ભરાય, બધે ધૂન કામ કરે, આપવું જોઈએ કે ન આપવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને સંતો હોય, હરિભક્તો હોય, બાપાને આણંદની અંદર હોસ્પિટલમાં તબિયત બતાવવા લઈ જતા હતા. સ્વામીને ખબર પડે એક ડ્રાઈવર છે રામુ નામનો, એને દાખલ કર્યો છે બીજી કોઈ હોસ્પિટલમાં. સ્વામી પહેલાં ન્યાય ગયા, પોતાની હોસ્પિટલમાં જવાનું છે તો એક ડ્રાઈવરની ખબર કાઢવા ગયા. કોઈ દાડો સ્વામી એક હરિભગતને આદિવાસી હોય ગમે તેવા હોય, એક ત્યાં હિંમતનગર બાજુ એક આદિવાસી ભાઈ છે, એની પારઘી, એની એનું નામ પારઘી એવું કંઈક છે, એની પત્ર લખ્યો પોસ્ટકાર્ડ અમદાવાદ કે પ્રમુખ સાહેબને માલુમ થાય કે અમને આનો પ્રશ્ન સોલ્વ કરજો. અને એ ટપાલ ગઈ છે અમેરિકા, બધી ટપાલો ભેગી થઈ હોય ને બાપા અમેરિકા તને બધી મોકલી ને વાંચી, પણ એવા ગડબડિયા અક્ષર ઝીણા ઝીણા, હું કહેવા માગે ને કંઈ ખબર જ, ત્રણ વાર બાપાએ વાંચી પણ ખબર જ ન પડે કે આને હું પ્રશ્ન છે. બીજા સંતોને વાંચવા આપી, બીજાને આપી, કોઈને ખબર ન પડે. સ્વામી સિક્કો વાંચો કયા છે કે હિંમતનગરનો. બાપા કે ફોન કરો કોઠારે. રેશમા પારઘી એનું નામ, રેશમા ગામ ને પારઘી છોકરાનું. કોઠારી કે મને ખબર નથી કોની ટપાલ લખી છે. બાપા કે દરેક ગામડે તપાસ કરાવો, જે ગામડા બધા ગામના કાર્યકરોને કહી અને જાહેર બોર્ડમાં લખાયું નોટિસ બોર્ડમાં કે કોઈ પ્રમુખ સાહેબને પત્ર લખ્યો હોય તો આ નંબર ઉપર મળે. તે પહેલાં ભાઈ મળ્યા કે મેં લખ્યો છે. શું પ્રશ્ન છે કે અમારી ડંકી બગડી છે. આદિવાસી હું એ લગતા હોય ડંકી ગવર્મેન્ટના છે, એરિયાના માણસોને પાણી ભરે એટલે ઘરે ઘરે નળ ને ટાંક્યું ને એવું ન હોય, પણ જુદા જુદા ખેતરોમાં રહેતા હોય ને એ થોડાક આવે. તે પ્રમુખ સ્વામી કોઠારીને ફોન કર્યો અમેરિકાથી, ડંકી એની કોઈ સરકારમાં ભલામણ કરજો, કારણ કે ગવર્મેન્ટે નાખી છે, રિપેરિંગ કરી દે કે નવી નાખી દે. જો સરકાર ન થતા પડતી ગવર્મેન્ટથી તો મંજીના ખર્ચે તાત્કાલિક રિપેરિંગ ન થાય તો નવી નાખી દેજો. એ ભાઈ સત્સંગી નહોતા. એક આદિવાસી ગરીબ માણસનો પત્ર અમેરિકામાં રહી રહ્યા પ્રમુખ સ્વામીના ઘરમાં ડંકી નખાઈ દીધી. બાપાએ કોઈને નારાજ કર્યા નથી. એક ભાઈની વાઇફને શું કે, તારે રોજ એકના એક પ્રશ્ન હોય છે ભાઈ, એકને એક સોલ્વ કરીને તો બીજો કહેશે તને પછી નથી કહેતા. એકને એક વાત હોય છે પણ એકને એક વાત રોજ કરે તો સમજીને એ વાતને પતાવી દે ને, પછી બીજી કહે છે નવી તને. એક ભાઈ લગ્ન કર્યા ને 10 વર્ષ થઈ ગયા ને એના મિત્ર કે કેવું હાલે સરે, માથાની દવા છે કે કોણ તું કે ઈ કે રોજ 10 વર્ષથી 200 રૂપિયા રોજ હવારમાં માગે, રોજ હવા થાય ને 200 રૂપિયા આપો. 10 વર્ષ થી કે પૂછતો ખરા, એ કરે છે હું 200 રૂપિયાનું, એ કે આપીએ તો પૂછવાનું ને, આ તો ખાલી માગે છે એમ. એમ આપણે બધી વાતો સાંભળીએ પણ આપણે કંઈક કરીએ ને તો ખબર પડે. આપણે એમને સાંભળીએ પણ આપણી હેઠે કંઈક પ્રશ્ન આવો આવે જમવાનો, માન અપમાનનો, કોઈને સહકાર આપવાનો, એ વખતે આપણું મન એ ના થાય.
પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દે ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી ભગવાન સ્વામિનારાયણ તરસ્યાથી આ પાલમાં જતા હતા. ચાલતા પહેલાં ચાલીને જવાનું, વાહન નહીં, પહેલાં બિસનેરી બોટલો નહીં, કંઈ પાઉચ પાણીના કે જગ કે કોલમેન કંઈ હતું નહીં. અને ભગવાને સુરા ખાસને કીધું કે તરસ બહુ લાગી છે, પાણી હોય તો જો. સુરા ખાસર કે મહારાજ તો ભાલ દેશે ને પાણી ના મળે કે. મારે કે તપાસ તો કરો ને. ટેકરા પર ચડીને જોયું એક 15 વર્ષનો છોકરો ખેતરમાં કામ કરતો હશે. સુરા ખાસર દરબાર હતા, મૂછો રાખે, તરવાલ રાખે, સત્સંગી આપણો મહારાજના ભક્ત. છોકરા પાણી છે કે અમારે પીવા માટલો રાખી છે એમ ખેતરમાં કામ કરીએ એટલે લઈને આવ્યા. અમારા ભગવાન સ્વામિનારાયણ તરસ્યાથી હતા અને રસ્તા બેઠા જાડવાની છે, બહુ તરસ લાગી છે. સંતોષ છે ભેગા, તું લઈને આવે તને આશીર્વાદ મળશે. છોકરાને સ્વામિનારાયણ શું ખબર નહીં. પછી લઈને આવ્યો, હું કહે છે સુરા ખાચર કે તું પાણી પાસ ને તો તને વરદાન માગવાનું કહે ને તો અક્ષરધામ માગજે, બીજું કંઈ ન માગીશ. આ ભગવાન છે, તને વરદાન આપશે જ. છોકરો કે એવું કંઈ નહીં માગવું. એને પછી અક્ષરધામ શું ખબર નહીં કે મારા કાકાએ અમારા ભાગની 10 વીઘા જમીન છે ને દેતા નથી. મારા પાપા રોજ કકડાટ કરે છે ને એ માગી લે છે, અમારા ભાગની જમીન અમારા ભાગમાં આવી છે, મારા કાકા દઈ દે અમને. છુરા બાપો તો તરવાલ રાખી કે એવું નહીં બોલવાનું કે અક્ષરધામ માગજે. છોકરો પછી દબાઈ ગયો ને ભગવાને એના હાથનું ડાયરેક્ટ પરમાત્માએ પાણી પીધું. સ્વામિનારાયણ ભગવાન બધા સંતોએ પીધું. ભગવાન કે મને ખરેખરી તરસ લાગીને તે પાણી મને પાયું, હું તારી પર રાજી થઈ ગયો, તો વરદાન માગ તું માગી આપું. છોકરો કે અક્ષરધામ આપજો. ભગવાન કે તને માગતા ન આવડે આવું, તે મને પહેલી વાર જોયો છે. કોની શીખવાડ્યું? આ બાપુએ શીખવાડ્યું સુરત. મહારાજ કે તે મને પાણી પાયું ને હું તને તેડવા આવીશ અને તારા કાકા જમીન નથી આપતા ને એ તને અઠવાડિયે મળી જશે. જા, આ ભગવાન છે ઉદાર. ભગવાન તો છે ને કોઈનું લેતા જ નથી. કૃષ્ણ ભગવાન પોતે ખમીસમાં દાણા લઈને ગયા. હું લેવા ગયા, ફળ વેચવાવાળી બાય આવીને એ ફળ જોતા હતા. પહેલાં દાણાની બાજુમાં ફળ આપે, પૈસાનું બહુ નહીં એ જમાનામાં. અને ઠેસ વાગી ભગવાનને, દાણા વેરાઈ ગયા. અને જે કંઈ કહું કે આપણે ખબર નહીં છું. હું દાણા તને 10મા સ્કંદમાં કથા મેં વાંચી છે, ભાગવતમાં આવે છે. અને પેલી બાઈ ભગવાનનું મોઢું પડી ગયું, નાનો છોકરો. ફળ વેચવાવાળી બેન કે છોકરા તું ગભરાશ નહીં, ભલે દાણા વેરાઈ ગયા હું તને તોય ફળ આપીશ. હારા હારા વીણીને ફળ આપી નાખી, છાળ ભરતી હતી ખમીસની. ભગવાને એક નજર કરીને ફળના ટોપલા સામે આખો ટોપલો રત્નોથી ભરાઈ ગયો, પેઢીઓ ખાય તો ખૂટે નહીં. ભગવાન તો દેવા જ આવ્યા છે, કોઈનું લેવા આવ્યા. એક શેઠ છે ને પગથિયા ચડે મંદિરના, મોટા હોય ને આપણે ગઢડા ગોંડલ કહીએ ને પગથિયા હોય, ધોતી પહેરી હોય ને એની પાટલી કાઢ નાખે આગલી, પહેલાં પગથિયાથી પછી હાથમાં ચેડો પકડીને પગથિયા ચડ્યા. કોકે કેમ ધોતીની પાટલી પકડી ચડો છો ચેડો? લખ્યું નથી ખાલી હાથે દર્શને ન જવાય, ઉપર ધોતીને ચેડો પકડીને જવાય? ભગવાને પૂછમાંથી એવા હોય, કંઈક મૂઠડી લઈ જાય, કંઈ ફળ ફૂલ લઈ જાય, કંઈક દાન પેટીમાં કંઈક નાખીએ, આવું કરે. ભગવાનને તો ઘી ખાટું થઈ ગયું, શું કે મંદિરમાં દીજો દીવા કરવા, હવે આપણે વપરાય એવું નથી. યોગી બાપાના સમયમાં આ બાજુ ચરોતરમાં જ યોગી બાપાએ એક ભાઈને યોગી બાપાએ કીધું કે તમારા દીકરા કેટલા છે? કે 3 છે. બાપા કંઈક સાધુ થાવ આપો ને. આપું કે છે સ્વામી કે મોટો દીકરો આપજો, કામમાં લાગે અમારે. મોટો તો એન્જિનિયર થયો છે કે એ તો ન આપો. બાપા કે બીજા નંબર નો આપો, એ ગ્રેજ્યુએટ થયો છે, નાનો છે ને ગાંડો છે, જો એટલે લઈ જાઓ કે. આ જીવન છે જે મેં વાંચેલા પ્રસંગ તમને કહું છું. તે સંતો કે અહીં પાંજરા પડશે ગાંડા, બાપા કે ગાંડો જ ગાંડો હોય તો પરસાદ ખાઈને ડાયો થઈ જશે, આવો ને જોડે માલ છે તમે. તે યોગી બાપા ભેગા ફેરવે, કોણ ફેરવે? કોઈ ના પડે. યોગી બાપા એને ભેગો ફેરવે ગાંડાને, સાધુ બનાવ્યો, દીક્ષા આપી દીધી. બાપાને પરસાદ આપે, વખાણ કરે, આગળ કરે, એમ કરતાં કરતાં 2 વર્ષમાં તો ડાયો થઈ ગયો. સંતો તો કેટલી ઘંટીનો લોટ ખાતો હોય, કેટલા હોશિયાર હોય. ત્યાં છોકરો હોશિયાર થઈ ગયો અને 2-2.5 વર્ષમાં તો એકદમ પાવરફુલ થઈ ગયો. તેને પપ્પાને ખબર પડી ગઈ કે મારો દીકરો હવે હોશિયાર થઈ ગયો, વ્યવહાર કરે એવો. તે પાછો લેવા આવ્યા, એટલે ગાડી ગેરેજમાં દઈ આવ્યો, ન રિપેરિંગ થઈ પછી લેવા જવાની હોય આપણે એવું. તે કે પાછો આપી દો બાપા, કે ભગવાનના આશીર્વાદથી ડાયો છો, રહેવા દો. નહીં કે નહીં નહીં આપી દો, અમારે ઘર હા ચલાવે એવો છે આ. તે પરાણે લઈ ગયા અને મહિના ગાંડો થઈ ગયો પાછો. પાછો મૂકવા બાપા કહેવો તમારે ઘરે જ રાખવા, મને જો વળી પાછો લેવા આવે હરખું થાય તારે. પણ આજે વાલી વસ્તુ તેને આપે અનંત ઘડી થઈને આવે. ભગવાન છે
એનો રાજીપો, એના આશીર્વાદ ભગવાને આપણે કેટલું કર્યું છે. પેલા કૃષ્ણ ભગવાને આંગળી વાગ્યું છું અને એની પોતાની પટરાણીઓ પાટો ખોચવા ગઈ, લોહી જ પડે છે. અને દ્રૌપદી પોતાની નવી હાડી ચીરી મૂકી અને પાટો બાંધી દીધો ભગવાનની આંગળી. જેટલા દોરા હતા ને પાટામાં એટલી હાડીઓ ભગવાને, બોલા દુશાસન હાડીઓ ખેંચે દ્રૌપદીની, વસ્ત્ર આવે છે ને વસ્ત્રરણ, અને બધાને આજીજી કહેતી દ્રૌપદી, ભીષ્મ પિતા મારી રક્ષા કરો, દ્રોણાચાર્ય, પાંડવો તો હારી ગયા હતા જુગારમાં, કોઈ મળે નહીં. અને શરીર જ્યારે ખુલ્લું થવાનું થયું ને, ભલે આંચકો માર્યો ત્યારે એના હૃદયમાંથી આવ્યું, હે કૃષ્ણ. ભગવાને ઉપર આખી મફતલાલ મિલ ગોઠવી દીધી ઉપર, ખેંચા જ કરે પેલો. દ્રૌપદીની જે ચીર વધેરી બાંધ્યું હરીને હાથે, દેવાનંદ કે ભરી સભામાં પૂર્યા દીના નાથે, ખેંચી ખેંચીને થાકી ગયો. દ્રૌપદીની લાશ ગઈ. ડૉક્ટર કેટલા પાટા બાંધી દે દવાખાનામાં, મોટા રોલના રોલ વેટી દે ઘણી વાર તો, કે કોણ નોંધાઈ? ભગવાનની આંગળી બાંધી, ભગવાનનો સંબંધ એની વાત છે, ભગવાનનો રાજીપો એના આશીર્વાદ. આપણે બધાને કેફમાં બળમાં રહેવાનું, બધાને ઢીલું નહીં પડવાનું કોઈને. છેલ્લી વાત કરી દઈએ આપણે, કે એક ભાઈ હતા ને, એ રાત્રે એક વાગ્યો ને તો પડખા ફેર્યા કરે, પત્ની કે કેમ ઊંઘતા નથી, રોજ તો હોઈ જાવ વહેલા. એ કે મેં છે ને આ સોસાયટીના નાખે એક જીવા ભાઈ કરીને રહે છે, એના કે 1,00,000 રૂપિયા મેં ઉછીને લીધા છે અને 2 વાયદા પૂરા છે પણ આપી નથી એક તો, અને મને કીધું છે કે કાલે સાંજે દઈ દેજે, ને કે જોવા જેવી થશે. કે હવે મને ઊંઘ આવતી નથી, કાલે હાનું છે, મેં 1,00,000 રૂપિયા ક્યાંથી લાવી? સામાન્ય માણસ તો જ ઉછીને લીધા હોય. એની પત્ની હતી સ્ટ્રોંગ, આમ ભાઈડા સાહેબ એકદમ કડક, એટલે હું આવું છું હમણાં. રાત્રે 1:30 વાગે એકલી ગઈ સોસાયટી નાખી, જીવાભાઈ, હે જીવાભાઈ. પેલા ઊંઘમાં જાય ગયા, હું પેલા મારે હું થશે ને બાલ્કનીમાં આવ્યા, શું છે બેન, મારા પતિ 1,00,000 રૂપિયા લીધા? હા, દેતા નથી કે જિંદગીમાં નહીં દી. તમે જે થાય કહી લેજો, 1,00,000 રૂપિયા આપજો તો તમને તો નથી દેવાના. તમે જે થાય કહી લેજો, ખબર જ નથી, ઉઘરાણી કરવા આવ્યા તો તમે ઘરે. હવે એને ઘરે આવીને એને પતિને શું કહે, તમે હુઈ જાઓ હવે. કેમ? એ કેવું, જીવાભાઈ જાગશે, એને જો હું કરવું હવે, એટલે કોઈને બૂઝ ન મત દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું, મર્યા પછી ક્યાં દેવું ફરવું છે આપણે? કોઈ ટેન્શનમાં નહીં રહેવાનું આપણે, કોઈને કેફમાં ને આનંદમાં જ રહેવાનું, બધાને ખુશમાં જ રહેવાનું. બસ ભગવાન મર્યા, દુઃખ તો જન્મ મરણના કહેવાય, દુનિયાના દુઃખ તો હું આવ્યા ને ગયા, ક્યાં કાંઈકીજીની કોઈનો પતિ હોય ને કોઈની પત્ની હોય, ક્યાં તમારે જન્મ જન્મ ભેગું રહેવું છે? એ નહીં સત્સંગ કરે તો એ જાણે ભગવાન જાણે, આપણે આપણી ભક્તિ કરીને મોક્ષે કરી લેવો, માથાકૂટ કરવી જ નહીં કોઈ ઘરમાં. એ શાંતિથી આપણે, આ તો કોરોનામાં જીવી ગયા, હવે કેટલી આવ્યું છે મને તમને ખબર છે, આપણી કેટલી છે, આનંદમાં ન રહીએ આપણે, બળદ રખનારા ઓછા છે દુનિયા બીજા, આપણે હું કેમ ટેન્શનમાં રહેવું? હું કેવું સંજયભાઈ તમારું, તમારા ફાધર મનુભાઈ હસતા ને હસતા જ રહેતા, મેં જોયા બહુ વાર, કાંઈ કોને હસે કાંઈ પણ, બધે ટેન્શનમાં જોયા નથી આપણે, બધાને આનંદ કેફમાં. આપણે ડાયા કાકા છે ને જોવો ને, એટલી ઉંમરે તો એ કેફમાં જ હોય છે ડાયા કાકા વડા. એમ આપણે બધાને ભગવાનની દયા છે આપણી ઉપર, કે આપણે ભગવાન પ્રગટ આપણને મળ્યા છે, બોલતા ચાલતા મહંત સ્વામી મહારાજની અંદર સાધુરૂપે સહજાનંદ સ્વામી આ પૃથ્વી પર ફરે છે અને આપણા ગુરુ છે, આપણે એને શરણે આવ્યા છીએ, એને છોડવા નહીં આપણે. બીજું જે હોય થોડું ઘણું હાલત કરી તો, સંસાર એવો છે ને, એ શેરડીનો હાંઠો હોય ને, એક કાતળે ખેડ ગાંઠ આવે, કાતળે ખેડ ગાંઠ આવે. આ સંસાર એવો જ છે, 2 પ્રશ્ન સોલ્વ કરો ને તેને ઊભા થાય, કોઈને પ્રશ્ન ઊભા પત્યા જ નથી. અને આપણે ભગવાને પ્રાર્થના કરી કે આપણે બધા હરિભક્તો છીએ, આવો મહારાજનો સંબંધ થયો છે, આવા ગુરુ મળ્યા છે, એ આનંદ ખુશમાં રહેવું આપણે. અને રાજી કોને કરવાના છે? બૈરા છોકરાને અનજન્મથી રાજી કર્યા છે, 8 વખતે 2% ઓછા રાજી થાય, શું ફેર પડવાનો છે? ભગવાનને રાજી કરી દેવા, દાદા ખાસરે કોને રાજી કર્યા? મહારાજને રાજી કર્યા. નરસિંહ મહેતા, મીરાબાઈ, ભક્તો જેટલા થઈ ગયા, સબરીબાઈ, કેટલી શ્રદ્ધા ને કેવી રીતે રામ એમને બોર ખાઈને રાજી નથી. બોર આપણે લાગે, બોરમાં હું એટલી બધી હાઈલાઇટ હોય, ભાઈ એમ બોર નથી. એના ગુરુ સબરીબાઈ તો રાજાની છોકરી હતી, ભીલ રાજા હતા એના પિતા, અને યજ્ઞ કરતા હતા ને બકરા લાયેલા હોમમાં, અને સબરીબાઈ વિરોધ કર્યો, ઝાંપલી ખોલીને કાઢી મૂક્યા બધાને, બકરાને મરાય નહીં કોઈને, અને એના પપ્પા થોડા માન્યા નહીં એટલે ઘર છોડી નીકળી ગયા. 12 વર્ષની ઉંમરે એને ગુરુ માતંગ ઋષિ મળેલા. પેલા ઋષિમુનિ એવા હતા બધા, કોઈ સ્ત્રીને કોઈ ખરાબ પ્રવૃત્તિ ના કરે, સામી ન જોયો ખરાબ દ્રષ્ટિ, પવિત્ર બધા પ્રમાણિક અત્યારે એ છે ગણાય. અને એમાં
માતંગ ઋષિ કીધેલું કે ભગવાનનો અવતાર આ પૃથ્વી પર રામનો થયો છે અને એક વાર તારી ઝૂંપડી આવશે અને તારા હાથના બોર ખાશે. ત્યારથી 12 માસી બોર હતા અને રોજ વીણી આવે અને રોજ આમ જોવે આમ કે રામ આવ્યા હમણે આવ્યા, આમ જોયા જ કરે જોયા જ કરે. હાન સુધી જોવે અને કેવા બોર લાગે સાખી રાખી. કેટલા વર્ષ જોયું ખબર સંજયભાઈ તમને? 60 વર્ષ લખ્યું વાલ્મીકિ રામાયણમાં. 60 વર્ષ સુધી બોર રોજ વીણી આવે, રોજ રાહ જોવે. 60 વર્ષ ભગવાનને આવવું પડે કે ન આવવું પડે? રે શ્રદ્ધા આપણને તમારે ઘેરે સંતો પધરામણી આવવાના હોય, સરબત બનાવ્યું હોય, 10 મિનિટ મોડા આવીને પી જાય કે કાંઈ નહીં આવે, પી જાય. આપણી શ્રદ્ધા એટલી હોય કેમ? આપણે 10 વાગ્યાનો ટાઈમ છે ને, તમે 10 વાગે પ્રસાદનું કહી દેવાનું. કરશું વધારે વાંધો નહીં, પણ આ તો કહું છું. આપણે ટાઈમે શરૂ કરો, ટાઈમે પૂરી જાય તો લોકોને સારું લાગે ને. 10 ને 10 થઈ, હજી 10 મિનિટ 20 મિનિટ પ્રસાદ લેટ આવ્યો એમ કહેવા માંગે. 10 મિનિટ વહેલો પ્રસાદ 5 મિનિટ મગાવી લેવાનો આપણે, એનો વાંધો નહીં. આપણે કરીશું, કંઈ વાંધો નહીં. કથામાં કે આપણે રસોઈ ખૂટી જાય, કથા ક્યાં ખૂટી જવાની કેમ? એટલે આપણે આ ભગવાનમાં શ્રદ્ધાનો વિષય છે. આ કેવો છે, એક દાડમ ના થાય. હું ત્યાં દિલ્હી હતો, બાપા જોડે ઉદઘાટન કર્યું દિલ્હીનું 2004 કર્યું ને, 5માં, ત્યારે સ્વામી ભોજન લઈ રહ્યા હતા. હો સંતો બેઠા હતા સામે દર્શન કરવા, બધા સદગુરુ સંતો બેઠા હતા અને એક સંત વાંચતા હતા પ્રકાશ. એટલે મેં એને કહેથી માઇક લઈ લીધું, મેં મારે વાત કરવી છે તે વાંચવાનું બંધ રાખો. સ્વામી કે હું વાત કરવી છે? મેં કીધું મારો છેલ્લો જન્મ થશે કે નહીં થાય, આ પ્રશ્ન મેં પૂછ્યો પ્રમુખ સ્વામીને. બાપા કે તમને સંશય કેમ છો, છેલ્લો જન્મ થશે કે નહીં થાય? મેં સંશયની વાત નથી, હું એટલા વર્ષથી સાધુ છું ને, હજી હું ભ્રમરૂપ નથી થયો અને મારે ત્યાં દેહ પડી જાય તો ભગવાન તેડવા આવે કે ન આવે? કારણ કે એવું લખે ભ્રમરૂપ થાય ધામમાં જાય, બરાબર. તો મારે હજી બાકી છે, કારણ કે બાપાએ મને કીધેલું એમ શોખથી જન્મમાં કે શાસ્ત્રી વખતમાં તમે સાધુ હતા, એનાથી આગળ એક વાર સાધુ થયા હતા, આ ત્રીજી વાર સાધુ થયા છો. ત્રીજી વાર એટલે એક વાર એક જન્મમાં 3 વાર નહીં, નકર કે ઘરે ગયા પાછા આવ્યા એમ 3 વાર નહીં, 3 જન્મથી સાધુ થયો એમ. તો મેં થશે કે નહીં, કે સોમ પ્રકાશ સ્વામી છે ને એ મારી બાજુમાં બેઠા હતા, એ કે લાવો મારે કે માયક, એ બાપુ છે. મને કે હું મોક્ષની ચિંતા જ નથી કરતો માયકમાં કે. મેં કીધું તમે દરબાર સાહસિક કહેવાઓ, આ પોટલા લઈને ફર્યા કરી છે ઘરે, શોધા કાઢી મૂક્યા છે આપણે દાડા કાઢવા, બધું મૂકીને આવ્યા છીએ કલ્યાણ માટે આવ્યા છીએ. આપણે નોકરી કરીએ પગાર ન પૂછવું જોઈએ કોઈને, આપણે શેના માટે આવ્યા છીએ? ત્યારે પ્રમુખ સ્વામી બહુ સરસ વાત કરી, બાપા કે સારંગપુરનો 11 વર્ષના વાંચ્યો બાપા કે એક ઘડી બાકી હોય મૃત્યુની, બાપા 1 મિનિટ બોલ્યા, 1 મિનિટ બાકી હોય, આપણી આંખ્યું બન્યું હોય અંતકાળે, પણ ભગવાન જેવું કોઈ રૂપાળવા નથી બ્રહ્માંડોમાં નથી, એ ભગવાન સામે એને ઊભા રહી જાય. અને આપણી આંખ્યું બન્યું હોય તો આપણે દેખાય ને એમાં મન આપણું છોટી જાય અને ભગવાન ધામમાં લઈ જાય. એટલે ગમે તેવા આપણે હશું પણ લઈ જશે ને લઈ જશે આપણને. એટલે આપણે એવું ન માનવું કે આપણે કહેવા છીએ નહીં, આપણે કોણ મળ્યું છે, બસ આપણે જેવા હોઈએ એવા જ હોઈએ ને. ત્યારે આપણે શું ભગવાનથી આપણી ભૂલો ન થાય, માણસ છીએ આપણે, પણ કોઈની ભૂલ થાય તેની પર ચડી નહીં બેહવાનું, આપણે ભૂલને માફ કરી દેવી. આપણા ગુના ભગવાને કેટલા માફ કર્યા છે, નથી આપણે ભૂલો કરી? તમે અત્યારે જેમ ઘરમાં ભૂલ દેખાડી કે નથી દેખાડી? આ છોકરા બેઠા છે બધા, આ બધા જુઓ બધા, તમારા ઘરમાં ટોયલેટ છે ને, છે તેમ વાપરો છો, જાઓ છો ને અંદાજ, ધોવો છો નહીં? કોણ ધોવે બોલો, કોણ ધોવે છે? નગર પંચાયત પેલા એ પંચાયતવાળા આવે છે, કોણ ધોવે જ કોણ? તારા મમ્મી ધોવે, બરાબર છે. કારણ કે તમે આપણે ઊંચી ક્વોલિટીના કહેવાય, તમારી મમ્મી નીચે ક્વોલિટીની કહેવાય. એટલે સંદાસ મારે ધોવાય એમ, આ બચ્ચો સાંભળો છો ને છોકરા, હે સંદાસ સાફ કરવાનું રવિવારે એકવાર તો કરો. મમ્મી ધોવે તમારા કપડાં, મમ્મી ધોવે તમારી, એથી ડીસો ઉટકીએ તમારે, ખવડાવે બનાવીને, કચરા પોતા કરે અને સંડાસ સાફ કરી દેતા, તો તમે હું શેઠ છો ઘરમાં? નવા નવા લુગડા કોના પૈસે કપડાં પહેરો છો? આ બધા જુઓ ભાઈ,
તો અવળો ન જોઈ જાવ, તને એકલા નથી કેતો, બધા સાંભળે. આ કપડા કોના પૈસે પહેરો છોકરા? કોણ આપે પૈસા? તમારા પપ્પા આપે છે. ખાવાનું કોણ બને છે? તમારી મમ્મી. તમે મોટા કે તમારી મમ્મી મોટા છે? તો કામ આપણે નહીં કરવાનું? એ કેમ નહીં કરવાનું? બુદ્ધિ કોને વધારે? તને કે તારી મમ્મી. હા, બધી કેમ કરવાનું? તમારા પપ્પા કેમ કરવાનું? પગે લાગવાનું, લગાડવાના નહીં. શું કરવાનું? પગે લાગવાનું. કેટલા દુઃખમાં બિચારા મોબાઈલ રેમ્યા કરી. ભણવાનું હરખું, સાંભળો છો ને છોકરાઓ? જો નહીં ભણો ને લગ્ન નહીં થાય જમાનામાં. તમારે ચરોતરમાં છોકરીઓ બહુ ભણી ને ડિગ્રીઓ હારી મળે ને પરદેશી જવા મળે, અને છોકરા બાઇક લઈને ફેર્યા કરે, પટલાઈ કર્યા કરી, તે આઈટીઆઈ કર્યું અહીંથી અહીં. એટલે બધાને ભણો, અભ્યાસ. અને તમારે વડીલો બધા બેઠા ને, છોકરા લેસન કરતા હોય, અભ્યાસ કરતા હોય, તારે વાતો ન કરવી, જીભા જોડી ન કરવી, ટીવી ચાલુ ન કરવું, મોઢે મોઢે મોબાઈલમાં વાતો ન કરવી, ધ્યાન રાખવું પડે બધું. એક છોકરો તૈયાર કરો ને, કાલે વિશેષ વાતો કરીશું બાળકોના સંસ્કારની. પણ આપણા ઘરનું વાતાવરણ, આખું ઘર આપણો પ્રોગ્રેસ થવો જોઈએ ભગવાનના માર્ગમાં, અને વ્યવહારની નીતિ પણ. કોઈ આપણા ઘરમાં આજે બીએપીએસ સંસ્થામાં કોઈ સંત, કોઈ હરિભગત પ્રમુખ સ્વામી થકી કોઈ દુઃખી થયા છે, અસંતોષ રહ્યો છે, કોઈને મનદુખ રહ્યું છે? તો ચાર સભ્યો ઘરના છે, સહન કરવાનું થોડું, એમાં શું વાંધો છે? થોડુંક સહન કરીએ આપણે. એમાં આપણે કંઈ નાનું ટેન્શન હતા, સોરી કહી દઈએ, કંઈ ભૂલ છે તો સોરી. એમાં હું વિટામિન ઓછા થઈ જવાના છે, સોરી કહેવા. હું છે ને સોરી કહું, પણ કહેવામાં હું વાંધો છે? સાંભળું ને છોકરાઓ, ઘરમાં કામ કરવાના બધાને બેઠા, બધાને કહું છું. આમ તો દોડવા જાય સવારમાં, જીમમાં જાય, કસરત કરે, પણ ઘરમાં કામ કરીને તમે સારી રહેશે થોડી, તોય ખોટી વાત છે? ઘરમાં કશું ન કરે માટે આપણે બધાના ઘરમાં સંપ રહે, શાંતિ રહે, આનંદ રહે બધાને. અને ભાડે રહેતા હોય ને આનંદ આવે, બોલો. રહેતા આવડે ને તો આપણા ઋષિ મુનિઓ જંગલમાં કોઈ મૂંઝાણા નથી, કોઈ હરકડા કરવાની કોઈ નહીં, કાંઈ લફડા કરવાની કાંઈ, દુઃખી થવાના ધંધાથી, ચારિત્ર બગાડવું નહીં કોઈ નહીં. મા બાપને વફાદાર રહી. આપણે મા બાપ છે, રામાયણ એમ લખ્યું ભગવાન તુલ્ય છે, રામ ભગવાન લખ્યું, 100 વર્ષ સુધી માતા પિતાની સેવા કરીને તો એના ઋણમાંથી છૂટે નહીં. આ રામાયણમાં મેં વાંચેલી વાત કરું તમને. માટે આપણે બધાને ઘરમાં સંપ રહે, શાંતિ રહે. તમારી પત્ની છે એ પરિવાર છોડીને તમને અર્પણ થઈ છે, એના મા બાપ છે, એના મામા માસી ભાઈ કોઈ છે તમારી ભેગા? બધું છોડી દીધું, હવે તમારી એ કરે કઈ ક્યાં પગાર લે છે? એક ભાઈ હોવને શું કે, તું કાંઈ કરતી નથી કે, ટીવી જોયા કરે, બે જણનું રાંધવાનું, દુકાન છેલ્લે ખબર પડે કેટલું ટેન્શન હોય, કાંઈ કરતી જ નથી ઘરમાં. એ ભાઈ રવિવારે જમાયા ને બપોરે તો ચા પાણીને વાસણ એમને પડેલા હેઠા, ચાદરું બદલેલી, કચરા પોતા થયેલા નહીં, બધું ઘર લગ આમ અસ્તવ્યસ્ત. એ ભાઈ કે કંઈ કર્યું નથી કે? તમે નહોતા કહેતા હું કંઈ કરતી, હું ક્યાં કંઈ કરું છું? તમે જ કીધું કંઈ કરતી નથી, પાછું કેમ કહો કર્યું નહીં, હું ક્યાં કંઈ કરું છું? તો કોણા દેવતાઓ કરી જાય ઘરમાં? એક ભાઈ ની વહુને શું કે, આપણે બોલાય નહીં કે તું કૂતરી જેવી છો, આવું બોલાય? આખો તારો કાવ કાવ કરે, શાંતિ રાખ ને. એની પત્ની કે, તમે કૂતરા જેમ ડાચા નાખો છો. તેના દીકરા દીકરી નાના બેઠા હતા ને, કે આપણે તો ગલુડિયા જ કહેવાય. હવે આ વાતાવરણમાં હું છોકરાને સંસ્કારો પડે કયો? આવી રીતે થતું હોય ઘરમાં, ગીતા હોય ને ખિસ્સામાં ગીતા હોય ને ઘરમાં કુરુક્ષેત્ર થઈ જાય પછી. એટલે આપણે બધાને ઘરમાં સંપ, શાંતિ, એ પ્રેમ, લાગણી, એ આનંદથી રહી. કોઈ ગુસ્સો કરવો નહીં, કોઈ પાપ કરવા નહીં, કોઈ જૂઠું બોલવું નહીં, કોઈ ચારિત્ર બગાડવું નહીં. એ પ્રમાણિકપણે જીવન જીવી આપણે. ઓછા પૈસા હોય ને આનંદ આવે, આવે ને આવે તો મહારાજને પ્રાર્થના કરી. હવે મને લાગે આવી ગયા પરિસ્થિતિ, આવી ગયેલો ગોઠવાઈ ગયો છે, સારું શાંતિ આપણે. તો ભગવાનને પ્રાર્થના કરી. હવે બધા કથા સાંભળે ને એ રીતે સાંભળે, ક્યારે પતાવશે એમ, કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો ને. એટલે સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય જનમંગલ સ્વામીનો. આપણે પૂજ્ય સંજયભાઈને વિનંતી કરીએ કે સંતોને ફૂલારથી સ્વાગત કરશે.
આવો, એમના સાડુભાઈ પણ જોડે આવે. પરમ ભગવતજી જગદીશ કાકાને વિનંતી કરું કે પૂજ્ય સંતોને હાર ફેરાવી અને સ્વાગત કરશે, અને જોડે અવનીશભાઈ ડાયાભાઈ પટેલ. જગદીશભાઈ છે સ્વામી, અને અમેરિકાના અમારા ગામના વતની છે, અને બધું હાઈસ્કૂલની અંદર છે, બધું બીજા બધા કાર્યની અંદર બહુ મોટી સેવા કરે છે પૈસાથી સ્વામી. ડેમોલ જ એટલે ગમે તે કાર્યની અંદર અમને એ જોડાય છે સ્વામી. આ બાજુ હમણાં ગેટ બનાવ્યો પેટલી રોડ ઉપર, એનું ઉદઘાટન આખું ગામ જમણવારી પણ એમના તરફથી થઈ હતી. જગદીશ કાકા યાગી શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામીએ કહ્યું કે જગદીશ કાકા તરફથી આવતો